આદિ દામિની, એક વાત કહું બેટા? બોલી જાઓ, તમને ના પાડશું. તમે કઈ ચૂપ તો નહીં રહો ને? ના ના, ચૂપ તો જરાય નહીં રહું. શું છે, હું તારી સાસુ છું ને, તું શેર તો સવા શેર. બેટા સાંભળો, મમ્મી કઈ કહે છે ને, સાંભળો ચૂપચાપ. વાત એમ છે કે જો તારો તો ધંધો સારો ચાલે છે, આ દામિનીના આવ્યા પછી બહુ જ સારો ધંધો ચાલે છે. તો બેટા તારા મોટા ભાઈને તારી સાથે કંઈક ધંધામાં લગાડી દે, કે કોઈ સારી નોકરી અપાવી દે. કોઈ કઈ જગ્યાએ ચાન્સ જ નથી, મેળત ના પડે. એટલે નો ચાલે? નો ચાલે એટલે? હવે સીધી વાત છે, આ થોડું ઘણું ભણેલું હોત તો બરાબર છે. પહેલા તો મારે તે કેવું છું, ભાઈની વાત કરતા પહેલા મારે જરા વિચાર કરવો પડે કે કોઈને કેમ વાત કરવી, એમાં મારી વેલ્યુ જાય. કારખાના કેટલા પડલા હશે બેટા, હમણાં તો એને કોઈ જગ્યાએ નોકરી નથી મળતી, હીરામાં કેટલી મંદી છે. તો બિચારો જાય તો જાય ક્યાં, બહાર ના કાઢે છે આ નો કમાવાના. વાપરે છે ને બેટા, તું તો વાપરે છે, તારા સિવાય કોણ વાપરે છે? મમ્મી, હા તમારું એક કામ હતું. બોલો ને હેતલ બાબુ, શું કામ હતું? મને 5000 રૂપિયા આપો ને, મારે મારી ફ્રેન્ડની સગાઈમાં જવું છે ને, એટલે. લે બોલો, 5000 રૂપિયા. તમે જરે શરમ નથી આવતી ભાભી? આ તમે તમારા ઘરવાળાનો કઈ વિચાર કરો છો કે? 5000 રૂપિયા બહુ મોટી રકમ છે, અને સગાઈમાં જ જવાનું છે ને, એમાં શું 5000 રૂપિયાની જરૂર પડે? મમ્મી, તમારી પાસે શું કામ માંગો છો? ભાભી, તમે પણ છે ને બુદ્ધિ વગરના છો. આ તમારે પૈસાની જરૂર હોય તો પોતાના ઘરવાળા પાસે માંગવાના હોય, અહીંયા બીજાની પાસે ના માંગવાના હોય. હા હા, સાચી વાત કીધી હો ધામીની બહુ, સાચી વાત કીધી. આ તારા ઘરવાળા પાસે માંગ 5000 રૂપિયા, એ આપશે, અને ન હોય તો તારા પિયરથી લઈ આવ. હે, અરે થપ્પા ને થપ્પા પડ્યા છે, આ ખીચામાં હાથ નાખશો ને તો ખબર પડશે કેટલા રૂપિયા ભાઈ રાખે છે. હા એમ, તમારી જેમ તો એ કમાતા તો નથી ને, અને કદાચ કાલ હવારે એ કમાતા ય થશે ને, તો તમારી જેવો એ પાવર નહીં કરે. ઓ ભાભી પાવર, સાંભળો મારી વાત. આ તમને આટલું બધી ખબર પડતી હોય કે મારો ભાઈ કઈ કમાતો નથી, તો પછી એને કહેવાય કે કામ ધંધે લાગો, અને રૂપિયા માંગવા આવતા શરમ નથી આવતી તમને જરાય? હે, તમને શરમ નથી આવતી કે તમે કોની સાથે વાત કરો છો? પણ ભાભી, આ તમારી ફ્રેન્ડના પ્રસંગમાં જવાનું છે ને, ક્યાં તમારા પોતાના લગ્ન છે, એટલે મોટો વ્યવહાર ના કરવાનો હોય. 5000 રૂપિયાનું કરશે શું, એટલી મોંઘી ગિફ્ટ? હું શું કહું છું ખબર છે? હા, 200 રૂપિયા આપો ભાભીને અને વાત પૂરી કરો. હા હા, 200 રૂપિયા તો હું તને આપી શકીશ. આપણે રિક્ષામાં જવાનું છે, ટેક્સી નથી મંગાવવાની, કે ટેક્સી આવે તો ભાડું દેવું પડે. પણ મારે મારો વ્યવહાર તો સંભાળવો ને. 5000 નો વ્યવહાર તમારા? અરે મારો ભાઈ હીરા ઘસી ઘસીને તૂટી જશે તો એ 5000 નું કામ નહીં થતું હોય. હા એ વાત તો સાચી, આ 5000 નો વ્યવહાર થોડી હોય, અને એને તારી સગાઈને લગ્ન વખતે જે આપ્યું હોય એ તો તારા પિયરિયા પાસે છે, તો ત્યાં જઈને માંગ, કે પછી મારા દીકરા અશોક પાસે માંગ. બાકી અમારી પાસેથી તો 200 રૂપિયાથી વધારેની આશા ન રાખતી હો. અને હું શું કહું છું, આ તે ઓલી ઓનલાઈન શોપિંગ કરી નાખી કે નહીં? કરી નાખી ને, 15000 થયા છે. તો વાંધો નહીં, હજી કંઈ લેવાનું હોય તો લઈ લેજે, પણ છે ને મને બહાર જઈને ન કહેતી કંઈ, કે હવે હું અહીંયાથી પણ શોપિંગ કરીશ, તારે જે મંગાવ્યું બધું ઓનલાઈન મંગાવી લઈશ. હાતી, તમે મને એટલી શોપિંગ પણ નહીં કરાવો, તમે એટલું બધું કમાવો છો તો મારા માટે એટલું નહીં કરો? અરે ક્યાં ના પાડી છે મેં તને, અને મમ્મીને પણ એકાદ બે સાડી જોતી હોય ને ગમે તો એમને પણ ઓર્ડર કરી આપજે. ના ના બેટા, મારે મારે સાડી નથી જોઈતી, મેં તો રજવાડી સોનાનો હાર જોયો છે ને, એ જોઈએ છે. એ લેવો છે? હા. અરે અને આદી વધારે મોંઘો નથી, ખાલી 2.5-2 લાખ નો થાય છે. તો કઈ વાંધો ને, કરી નાખશું ને, શું કામ ચિંતા કરો છો? હા હા, તમે જરાય ચિંતા ના કરો, તમને ગમે એ વસ્તુ લઈ જ લેવાની. સારું સારું. અને એમ પણ મારા કેટલા ખરાબ દિવસો આવી ગયા છે કે મારે પારકા પાસે પૈસા માંગવા પડે. હા હા, સાચી વાત છે હો, મારે પણ સારા જ છે ને દિવસો, દીકરો કમાય છે. સંભળાવી લ્યો, અત્યારે તમારો સમય છે મને સંભળાવવાનો. 200 રૂપિયા જોઈએ છે? 200 ના, અત્યારે નથી જોતા. હાલો 250, 255,
56 57 બસ હવે ગયા મૂકવા જાશો ના ના હવે આવા મોટા 5000 રૂપિયા આપો ને મમ્મી 5000 એવા મોટા કયા વ્યવહાર કરવાનો હોય નહીં ના ના તમે બરાબર કીધું હો દામિની હું બરાબર બોલ્યા હેતલ હેતલ આપ કેમ રડે છે હા મારી ફ્રેન્ડની સગાઈ હતી એટલે હું મમ્મી પાસે પૈસા માંગવા ગઈ તો એણે મારું અપમાન કર્યું શું આ શું બોલે છે તું મને કહ્યું આ ઘરમાં તારો પતિ કઈ કમાતો નથી બસ તારે નકરા પૈસા લે લે કરવા છે પૈસા ઉડાડવા છે અરે તારા પિયરમાં જા અને તારા ભાઈ પાસેથી માગ હું મારા ભાઈ પાસેથી થોડી ને માગું પૈસા હું આ ઘરમાં રહું છું તો અહીંયાથી જ માગું ને હા તારું આવું અપમાન કર્યું અને હા એણે તને શું કીધું કે તારો ઘરવાળો ઓછું કમાય છે હા હા બરોબર હા આદિ વધારે કમાવા માંડ્યો છે ને એટલે આદિભાઈ હતા સંભળાવવામાં અને દામિનીએ કઈ મને ઓછું નથી સંભળાયું જો તું આમ રડ નહીં કારણ કે હું તને પરણીને અહીંયા લાવ્યો છું તો કાંઈ આવી રીતે રડાવવા નથી લાવ્યો અને હા હા આદિ વધારે કમાય છે એનો છે ને પાવર છે ને પણ તને ખબર છે ને અત્યારે હીરામાં કેટલી મંદી છે મને બીજી જગ્યાએ નથી મળતી એટલે ઓછું કામ થાય છે શું કરવું તમે મને આ ઘરમાં લઈને આવ્યા ત્યારથી હું સાંભળતી જાઉં છું બધાનું બસ તમારે હર વખત કંઈ પણ તમને કહો એટલે હીરામાં મંદી છે ઓછું કામ થાય છે પણ ક્યાં સુધી મારે આમનામ અપમાન છે તું રહેવાનું જ્યાં સુધી આપણા કિસ્મતમાં લખ્યું હોય ને અને વાત વાતમાં મારા પિયરવાળાને શું કરવા એ વચમાં લાવતા હશે જો તું કાંઈ ચિંતા કર માં હું આદિને મળીને બધું કહીશ કે મારી ઘરવાળીને હું કામ આમ અપમાનિત કરે છે હા પણ જો તારી આંખોમાં છે ને કોઈ દિવસ હું આંસુ નહીં જોઈ શકું હું ભલે માનું છું કે અત્યારે મારે કામ નથી થતું પણ એક વાત યાદ રાખજે કે હું તારા બધા સપના પૂરા કરીશ હા અને હા આદિના લગ્ન પછી તો આવું બદલાઈ ગયો છે તને ખબર છે ને દામિનીના આવ્યા પછી જ આવું થાય છે મેં તો ખાલી 5000 રૂપિયા જ માંગ્યા હતા દામિનીને તો આપે છે ને ધ્યાન નથી કઈ થતું જો ભલા આપણે પિયુષભાઈ છે ને હું એની પાસે જાય જો 5-6 હજારનો મેળ આવે ને તો હું એની પાસે માગઈ કેટલાક દિવસ તમે આમને આમ બધા પાસેથી પૈસા માગતા રહેશો અને અત્યારે એક તો કમાણી પણ નથી માથે થઈ જશે તો તમે શું કરશો એવું તો આયલા કરે અને આ અત્યારે તો બધાને માથે પૈસા હોય જ પણ કોઈ બહાર ન પાડતા હોય અમુક કરોડ કરોડના ફ્લેટ લઈને બેઠા હોય મકાન લઈને બેઠા હોય પણ એના હપ્તા ચાલુ હોય સમજી એટલે કાંઈ એવું ન હોય કે લેણું થઈ ગયું ને એ તો ખાડો ગાળો હોય ને તો પૂરાઈ જાય પણ બીજું કાંઈ નહીં હા તારી આંખમાં આંસુ આવે ને એ મને નથી ગમતું હા એટલે તારે કાંઈ નિરાશ થવાની જરૂર નથી અને હું આજ જ આદિને મળી હા બોલ બીજું તું સગાઈમાં જવાનું છે તો તમે ફ્રી છો હા તને તો ખબર છે ને અત્યારે મને રજા નથી આપતા હું એક રજા પાડું ને તો બીજો કારીગર બેહે જ દેશે સારું તો કંઈ નહીં હું સગાઈની તૈયારી કરું મારે તારી હારે એક વાત કરવી છે મારે કોઈ વાત નથી કરવી અરે મારી વાત સાંભળ સાંભળવી જ નથી તો કરવાની હે ની વાત હા મારી ઘરવાળીને હું સંભળાય છો તું હેનો કે તારો ઘરવાળો કમાતો નથી
ખોટું કીધું ખોટું કીધું કઈ એને કહેવાની શું જરૂર છે? ખોટું ક્યાં કીધું છે? આચૂત કીધું છે ને, કમાશો તું કઈ? જો ભાઈ, અત્યારે હીરામાં મંદી હશે ને, એટલે સમજો તું. કારખાનું બદલી નાખો, એક જ કારખાનું છે. હે, પણ અત્યારે જગ્યા નથી મળતી, અને હીરામાં બીજું કામ શીખવા જાઉં ને તો 6 મહિના વયા જાય. તો એ પહેલાં વિચારાય ને આપણે, 6 મહિના પહેલાં વિચારાય કે કાલ હવારે મંદી આવી તો આપણે શું કરશું? હે, અત્યારે મને કહેવા ના અવાય. આપણે કંઈ ન કમાતા હોય તો સાંભળવું પડે અને સહન કરવાની શક્તિ રાખવી પડે, પણ આપણામાં સહન શક્તિ તો છે નહીં, એટલા માટે તમે લોકો ઉકળો છો. હા, આ પૈસાનો પાવર બોલે છે તારો, વધારે કમાશો ને તો બોલે, એ તો પૈસા જ બોલે, બીજું કાંઈ ન બોલે. હા, અને મારી યારે આ રીતે વાત કરવાની આવવાનું? હું ફોનમાં ગમે તે કામ કરતો, મારું ઇમ્પોર્ટન્ટ કામ મૂકીને તારી યારે વાત કરવાની, તારી આ પંચા સાંભળવાની મારે? હા, તારો મોટો ભાઈ શું તોય તું ક્યારે બોલાવે છે? હા, જો ભાઈ, આ માન ત્યાં સુધી જ મળે જ્યારે છે ને ખીચામાં હોય તો, અને આજકાલથી નહીં, પહેલેથી બોલાવું છું. નાનો હતો ત્યારથી કોઈ દિવસ મને મમ્મી પપ્પાએ કાંઈ ટેવ નથી પાડી કે ભાઈને ભાઈ કહેવાનો. હા, ભાઈ ખાલી કહું છું, બાકી બોલાવું છું તું કરે છે ને આમ જ બોલાવાય. તારા લગ્ન હતા તઈ 40,000 રૂપિયા આપ્યા હતા ઉછીના, તને ખબર છે ને ઘરે નહોતી ખબર. તે નવાઈ ઢોકી કઈ, તે કમાતો હતો તું, તે તું ન દે કોણ દે? પણ એ તને સંભળાવી દીધું ને, સંભળાવી દીધું ને, તો બસ હવે હું સંભળાવું છું. હવે હું ઘર હકારું છું, મારા રૂપિયા ઘરમાં વધારે વપરાય છે તો સાંભળવું પડે. અરે, એ 40,000 રૂપિયા છે ને હું ટકે લાવ્યો હતો. ટકે લાવ્યો, 2 ટકે લાવ્યો, અને પૈસા પાછા આપી દીધા છો. હવે ખોટો ભંગડાટ નહીં કરવાનો આવ્યો. વાંધો નહીં, તે સપનામાં આપ્યા છે. લે, હવે યાદ નથી મેં પૈસા ક્યારે પાછા આપ્યા હતા એમને, તો કહી દે ને 40,000 રૂપિયા જોતા છે અત્યારે, આ ખૂટ્યા છે. હાવ ના ના, મારો મારા સન તારો 1 રૂપિયો નથી જોતો, અને અત્યારે આ તું નથી બોલતો તો કોણ બોલે? તારો સમય બોલે છે, અને સમય બધાયનો આવે છે, એટલું યાદ રાખજે. આ તો ભલે ને આવતો, સમય બધાનો આવે ને, અત્યારે મારો સમય બોલે છે તો બોલશે, અને આપણો સમય નથી બોલતો નહીં જ બોલે, કારણ કે આપણે બોલાવવો નથી. આ સમય બોલાવવો હોત ને તો આપણે બીજું કામ ગોતી લઈએ. હીરામાં મંદી છે, બીજા બધા કામ બંધ નથી થઈ ગયા, આ ગમે ત્યાં મારા કામ કરીને પૈસા લઈને આવે. ઓ, વાતની એક વાત, આ મારી ઘરવાળી ને તે રોવડાવી શું કામ? તારે તો અમુક મમ્મીને હા દામીની વહુને સમજાવવાની હોય. મેં મારી રીતે સમજાવ્યા જ છે એ લોકોને કે ઘરમાં છે ને તમારા લોકોએ જેમ રહેવું એમ રહેવાનું. દામીને તમે છૂટ જ આપી છે કે તને મજા આવે એમ કરજે. આ ભાભીનું જરાય તે માન બાન રાખવાની જરૂર નથી. આ ઘરમાં કોણ પૂરું પાડે અત્યારે? હું. આ માથે પડેલા છો તમે લોકો, એટલે અમે ગમે એમ કરીએ ને તો તમારે સહન કરી લેવાય. સહન ન થતું હોય તો રસ્તો કરી લેવાય. રસ્તો કરી લેવાય એટલે? હા, તો એ જ થયું ને. આ તમે લોકો અમને ધમકાવશો, મોટા છો એટલે 2 શબ્દો કહેશો એટલે અમે સાંભળી લેશું એમ. અમે તમારું ન સાંભળીએ, તમારે અમારું સાંભળવું પડે. અત્યારે છે ને હું જે કમાવું છું એના ઉપર બધું હાલતું હોય ને, તો હું કહું એમ કરવાનું હોય, તમે કહો એમ ન થાય. સમજ્યા? સમજી ગયો હું, સમજી ગયો. જ્યારે 10,000 નું લેણું કર્યું જ્યારે કોલેજ કરતો હતો તું, ત્યારે થઈ મેં ભર્યા હતા, ઘરે વાત નહોતી કરી તારી. તો કોને ના પાડી હતી? હા, તમે જ બગાડ્યો છે. આજે એ સાંભળી લે પહેલા, તે જ મને બગાડ્યો છે. તે બધી વાત છુપાવી એટલે મને એમ થયું ને, મને પ્રોત્સાહન મળ્યું કે વધારે લેણું કરીશ તો ભાઈ તો છે જ ને. અરે, એવા સમયે છે ને ભાઈની મદદ ન કરવાની હોય, ભાઈને છે ને સાચી સલાહ અપાય કે આ લેણું હું નહીં ભરું, આપણો બીજી વાર ધ્યાન રાખે. પણ આપણે તો એવું નહોતું કરવું, તારે તો એક જ ભાવ હતો કે તારો ભાઈ બગડે તો ભલે બગડતો. હું બગડવાની સાથે સાથે કમાતા પણ શીખી ગયો અને ડબલ કમાણો. હા, અને તારી હારે કઈ જગ્યા હોય તો કરાવી ને તો. મારી હારે જગ્યા? આ ભીણા ભીણા કાંઈ નહીં, અને જગ્યા મારી હારે કરાવવાની એમ. કારખાનું ગોત, કારખાનું જા. આવ્યો મોટો કામ કરવા વાળો, ખબર છે? કામ કરીને ઊંધો પડી ગયો. લે, આવ્યો એ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આમ અચાનક તારે આવવાનું થયું? જો ને, મારા ઘરે ડખા જેટલા હાલે છે ને કે તમને હવે શું વાત કરું. લે, હવે ડખા જો એવું નાના મોટું ચાલ્યા રાખતું હોય, હવે હાહુ
તારે ત્યાં દેરાણી છે, તારી હાહુ છે, એટલે એવું નાનું નાનું આયલા રાખતો હોય તેમાં હું તો એમને ફરિયાદ કરવા આવી છો કઈ? અરે ના ભાઈ, ફરિયાદ કરવા કઈ નથી આવી, પણ બસ આ તો મન થયું એટલે થયું કે લાવ ને જરીક દિલની વાત, બીજા તો મારે કોને કહેવા જાવી, મારા ભાઈને વાત કરું. ના ના, એ તારી વાત સાચી છે, પણ હું થયું હું કે તો મને તું માંડીને. કઈ નહીં, જો ને આ અશોક ને હીરામાં મંદી છે એટલે ધંધો કઈ સરખો ચાલતો નથી, અને મારી સાસુ ને જેઠ જેઠાણી ને બધા મેળા માર માર કરે છે. અરે એ તારા સાસુ ને એ આવું હું કામ કરતા? અરે અત્યારે સમય ખરાબ છે, હીરામાં બધાને સમય ખરાબ છે, તો નવરાત બેઠા છે. આ મારો કા અમારો ઓલો મોહન દોસ્તાર છે ને, એ હમણાં તો કેટલા દિવસે, એને તો હાવ વેકેશન જ છે, દિવાળી પછી એને વેકેશન જ નથી ખુલ્યું. તો એમાં હું કાંઈ એક મહિનો ન કમાય તો એમાં, પણ તારે હું કાંઈ ઘરે કાંઈ તકલીફ પડે, પૈસા નહીં કમાતા નથી, તને કાંઈ કહે છે તું જા નોકરી કરવા કેવું કાંઈ? ના એવું તો નથી કહેતા, પણ મારી ફ્રેન્ડની સગાઈ હતી, એણે અમારી સગાઈમાં આપ્યા હતા, એટલે મારી પણ ફરજ બને વ્યવહાર સાચવવાની. એટલે મેં મારી સાસુ પાસે 5000 રૂપિયા માંગ્યા તો એણે એમ કીધું કે તારો પતિ કમાતો નથી, તારે 200 રૂપિયા જોતા હોય તો લઈ જા, અને કાં તો પછી તારી સગાઈ થઈ ત્યારે તું તારા ભાઈના ઘરે રહેતી હતી તો તારા ભાઈ પાસેથી લઈ આવ. તારી બેનપણી પેલી પીનલ એની સગાઈ છે કાલે, એની સગાઈ માટે? હા. અરે રે, તો એક કામ કરીને હું તને આપી હાલ ને, તારે કાલે સગાઈ છે ને, હું સાંજે લઈ આવીને તને આપી જાય એવું લાગે તો. અરે ના ના ભાઈ, હવે હું થોડી અહીંયા રહું છું તો તમે આપો, અને તમે આટલા પૈસાનું કેમ અરેન્જમેન્ટ કરો? 5000 રૂપિયા જ કરવાના છે ને, એ તો ગમે ત્યાંથી થઈ જાય, મારા ભાઈબંધ દોસ્તાર પાસેથી લઈ લે અને આપી દે, તારો એક પ્રસંગ હસવાઈ જાય, અને આપણી ઘરે સગાઈ હતી ત્યારે આપ્યા હતા એ પૈસા, તે ઘરે જ આપી દીધા હતા ને, આપણે એમાં જ ઉપયોગ કર્યા હતા મેં. અરે ના, તોય હવે તો હું ત્યાં રહું છું એટલે એ લોકોને જ આપવા પડે ને. હવે જો તમે આવી નાની નાની વાતને જીદ લઈને બેસી જાઓ ને એટલે જ ઝઘડા થાય, હવે 5000 રૂપિયા એ આપે કે હું આપે, હું ફેર પડે? પણ ભાઈ વાત વાતમાં પિયર વાળાને શું કરવા વચમાં લાવતા હશે, બસ વાત વાતમાં તારો ભાઈ આમ તારો ભાઈ આમ. એ તારી સાસુની ભૂલ કહેવાય, એમ વાત વાતમાં એ કેવું તારી હારે થાય એવું નહીં કે કોઈની હારે, પણ આ છે ને જો આ સાસુને એવી ટેવ જ હોય, બે હોવું હોય ને ત્યાં તકલીફ પડે, નાની વહુ હોય તો એ વધારે કમાતી હોય, કાં એનો ઘરવાળો વધુ કમાતો હોય એટલે એનું પક્ષ લે, એનો મોટો છોકરો છે એ વધારે કમાતો હોય ને તો મોટા છોકરાને પક્ષ લે, આ નિયમ હોય. એટલે આપણે છે ને થોડુંક સહન કરવું પડે, તને ખબર છે ભાઈ આપણે મમ્મી પપ્પા નથી એટલે થોડું ઘણું સહન કરવું પડશે. અને આપણે રમણીક કાકાને કીધું હતું કે ભાઈ તમે મારી બહેનનો સંબંધ કરાવો તો જરીક ચોખવટ કરજો, પણ એ બિચારાનો એમાં શું વાંક, પણ માણસ હોય કેટલું સહન કરે. સહન કરવામાં જો આ સ્ત્રીનો જન્મ છે ને સહન કરવા માટે થયો છે, એટલે હું એમ નથી કહેતો કે ભાઈ બધો વાંક તારો જ હશે, પણ તારો થોડો ઘણો વાંક હશે. હવે એ આ પૈસાની બાબતમાં તો જો મેં તને કીધું કે હું તને આપી દઉં તો તું એવી જીદ લઈને બેઠી છું કે નહીં મારી સાસુ જ આપે, મારા સાસુ જ આપે, તો હવે એ વાતમાં તો ઝઘડો જ થાય ને. તારા સાસુને તારો ઘરવાળો અત્યારે કમાતો નથી ને એટલે એને દેવા પડે, એટલે ભીંહ પડશે કે ભાઈ હું એ માગે ને હું શું કામ આપું શું કામ આપું, એના મનમાં એ જીદ લઈ લીધી. અને એને કદાચ આપવા હોય તો તારી દેરાણી ના પાડતી હોય, કારણ કે એનો ઘરવાળો કમાય ને વધારે, એટલે એને ન ગમતું હોય. પણ આવો ભેદભાવ કરે તો ખોટું જ કહેવાય ને, નાની વહુને રજવાડા અને મોટી વહુ માનો કે અત્યારે મંદી છે, કોઈ પણ ને આવો ભેદભાવ તો ના જ કરાય ને. ના ના, એ તારી વાત સાચી છે, તું છે ને ઉપાધિ કરવા એવું લાગે ને તો હું આવતા જતા છે ને ત્યાં તારી સાસુ ત્યાં આટો મારીને તો એને મળી લે, ને એવું લાગે તો અશોક કુમારને મળીને વાત કરી કે ભાઈ થોડી ઘણી તારે ઘરે ધ્યાન આપે અને થોડી ઘણી વાત કરે હો ને. અને તું જો એમ સારું નહીં, હવે તું આવી છો ને તો બપોર સુધી અહીંયા રોકાવાનું છે, અને બપોરે આજે તો હું બહાર જવાનો હતો, પણ હવે તો જો તું આવી છો ને તો તારા હાથના આપણે શું ખાવું, શું સારું તને આવડે? અરે ના ભાઈ, મારી હાહુ છે ને મારું ઘર માથે લેશે, એક તો મારી દેરાણી કઈ કામ કરતી નથી, કામચોર, બસ આખા ઘરનું કામ મારે જ કરવાનું. એટલે તારી દેરાણી કઈ કામ નથી કરતી? તો એક કામ કરી તું જા જા, નકર ખોટું છે ને કારણ વગર નું તારે સાંભળવાનું થાય, અને હું તો ખમી ને ખાઈ લે, હું તમતાર બહાર જમી લેવો. એ જય શ્રી કૃષ્ણ, આવતી રહેજે પાછી તું ને. એ સારું. આ દામિની
બેટા સારું થયું તું મને અહીંયા મળી ગઈ, મૂકી દે મૂકી દે આને. હા શું કરો છો, મારે બહાર જવું છે. હા બહાર જજે, પણ મારે તારી સાથે થોડી વાત કરવી છે. ના થોડી વાત તો તમે નહીં જ કરો, મને ખબર છે તમારી થોડી વાત છે ને એ કલાક સુધી ચાલે, હું આવું ને પછી વાત કરીશું. સાંભળીને જા, તારા ફાયદાની વાત છે, નહીં સાંભળે ને તો પછી આગળ જતા નુકસાન થશે. બોલો હવે, તમે બોલ્યા વગર તો રહેશો નહીં ને. ના સાંભળ, જો બેટા આ છે ને થોડું થોડું ઘરનું કામ એ કરતી જા. શું કીધું? ઘરનું કામ હું કરું. હા મમ્મી તાવ બાવ તો નથી આવતો ને, બીમાર તો નથી પડી ગયા ને તમે? મને 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 ઘરનું કામ ચિંતો છો તમે? હા તને જ ઘરનું કામ ચિંતું છું, એટલે કરવાનું નથી કહેતી પણ થોડું થોડું કરવાનું. શું છે કે જો તું ઘરનું કામ ન કરે તો મારે આ હેતલ બહુને શું કહેવું, એ લોકોને એમ થાય કે હું તને કંઈ કહેતી નથી, હું પૂરેપૂરી તારી બાજુ જ છું, એ લોકો બાજુ નથી, હું તારું જ ભલું વિચારું છું, કારણ કે તું તો મારી લાડકી વહુ છે, એકદમ સંસ્કારી વહુ છે, તારા વિશે નહીં વિચારું તો કોના વિશે વિચારીશ? પણ જો સાંભળ, વાત એમ છે કે તમારી વાતને સાઈડમાં રાખો અને પહેલાં મને એ વાતનો જવાબ આપો, આ હેતલને મારે શું જવાબ આપવો એ કોનો પ્રશ્ન છે? મારો. કોને જવાબ આપવાનો છે? મારે. તો પછી એની ચિંતા હું શું કામ કરું? કરવી પડશે, હું તો તમારા તરફ છું ને, દિલ દિમાગ બધું તમારા તરફ છે, એની તરફ કંઈ નથી, પણ એને એમ લાગે કે હું તમારી સાથે કંઈ ખોટું ખરાબ કરી રહી છું, તો એટલે કે હું તમારા જ પક્ષમાં છું ને એની સાથે ખોટું ખરાબ કરી રહી છું. મમ્મી હું લગ્ન કરીને આવીને એની પહેલાં જ મેં આદિ સાથે ચોખવટ કરી લીધી હતી કે મને ઘરના કોઈ કામ નથી આવડતા, હું કોઈ કામ નહીં કરું, કારણ કે મેં છે ને મારા બાપના ઘરે પણ કોઈ દિવસ કામ નથી કર્યું, અને તમે અહીંયા મને કામ કરવાનું કહો છો? અરે મને ખબર છે તારા પપ્પાને ત્યાં કામ નથી કર્યું બેટા, પણ શું છે કે અહીંયા લોકોને દેખાડવું તો પડશે ને. જો બેટા મને ખબર છે તારા પગલાં મારા ઘર માટે એટલા સુપુરવાર ત્યાં છે ને કે વાત ના પૂછો, તું તો આગળની લક્ષ્મી છે, તારા આવવાથી તો જાણે અમે બેંક ખોલી હોય ને એવી આવક આવે છે અમારા ઘરમાં. અરે મારા આદિનો જે ધંધો ચાલે છે ન પૂછો વાત, ક્યારે વિચાર્યું નહોતું કે આટલો બધો આગળ આવી જશે, એ બધું તારા પગલે જ થઈ રહ્યું છે, સમજે છે ને? હું આ ઘરની લક્ષ્મી છું ને, તો લક્ષ્મી પાસે કોણ કામ કરાવે? લક્ષ્મી તો છે જ, પણ હું તમારી લાડકી બહુ છું ને, મને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે છે ને મને ક્યારે કામ કરવાનું નહીં કહો, આજે જે બોલ્યા ને એ ફ્લો ફ્લોમાં ભૂલથી બોલ્યા ગયું છે ને મમ્મી? ના ભૂલ કરી, પણ કહેવાનું એમ હતું કે જો બેટા કામ કરીશ તો મારે પછી ખોટી મગજમારી નહીં થાય. એ મારે નથી જોવાનું, એ મારો પ્રશ્ન નથી, એ તમારે અને હેતલ ભાવીએ જોવાનું છે, કોને શું કહેવું ને તમે ફોડી લેજો, મને આમાં વચ્ચે ના લાવો. અરે વચ્ચે નથી લાવતી, હું તો તારી બાજુમાં જ છું, સાઈડ તારી સાઈડ પર છું. તો ના રહેજો ને, મેં કહ્યું કે મારી સાઈડ રહો, મને કોઈની જરૂર નથી, હું એકલી જ કાફી છું. એ કાકા કાફી તો છે, પણ કહેવાનો મતલબ શું છે બેટા, ઘર છે, પરિવાર છે, બધા સાથે રહે છે, એટલે એ લોકોને પણ એમ ન લાગવું જોઈએ ને કે મમ્મી એક જ બાજુ બોલે છે. ઘરના દિવસો સારા જ ક્યાં હતા? હા એ પહેલા તો હેતલ બહુ ઘરમાં આવી ગઈ, પણ દિવસો તારા આવ્યા પછી જ પલટાયા. તું મારી લક્ષ્મી છે, કીધું ને એક વાત મને કેટલી વાર કહેશો, આ તમારી ઓવર એક્ટિંગ છે ને, તમારી પાસે રાખો, હા બહુ ઓવર એક્ટિંગ કરો છો તમે. બસ આવું બધું અંગ્રેજીમાં બોલવાનું નહીં, એક્ટિંગ ખબર પડી, ઓવર શું આવે એ નથી ખબર. વાહ લવ યુ, મારી ઓવર એક્ટિંગની દુકાન. પણ હવે હું શું કહું છું ખબર છે? મારે છે ને મારી ફ્રેન્ડ સાથે બહાર જવું છે અને મને થઈ રહ્યું છે લેટ, મારા લેટ થવાનું રીઝન કોણ છે? તમે છો. હવે જો તમે મને લેટ કરી છે ને તો પછી એની પેનલ્ટી પણ તમારે ભરવી પડશે. જાઓ જાઓ પાકું. અને કામ કરવાનું જરાક જોઈ લેજો. હા હું કરી લઈશ, જાઓ. અઘરી છે આ તો, પણ જેવી છે એવી એની સાઈડ પર જ રહેવું પડશે, નહીતર તકલીફ મારે જ છે.
એ જમકુડી, હવે ચાલને બહાર ફરવા જઈએ. મારે નથી આવું તમારી સાથે ક્યાંય ફરવા. કેમ? જમવા તો જઈ શકાય કે નહીં? નહીં, ના પાડીને નથી આવું. આ પહેલા છે ને તમે તમારા ઘરમાં બધાને સીધી રીતે રહેતા શીખવાડો. સીધી રીતે કોણ કોણ બોલ્યું? નામ બોલ ખાલી. કોની હિંમત થઈ તારી સામે તને કઈ કહેવાની? કોણ સીધું નથી રહેતો ઘરમાં કે? હું નામ દઉં પછી શું કરશો? અરે ત્યાંને ત્યાં ફેસલો અને તું જો હું શું કરું. હા પણ હું એ જ કહું છું ને, મારે જોવું નથી, ખાલી મને કહી દો કે તમે શું કરશો. અરે તું ખાલી કે તો ખરા, પછી જોઉં છું ને કોણ છે એટલી હિંમત જે તારી સામે કઈ બોલી કે તને કઈ કર્યું કીધું હોય. બોલ, કોની સામે તકલીફ પડી ઘરમાં? હા જેટલી હવા મારી નથી. અરે બોલ્યા છો ને, એટલું નામ દઈશ ને પછી બેસી જશો એઠા. અરે નો બેસું, બોલ્યો ફરું નહીં, તું બોલ ને ખાલી. તમારા શ્રી 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 મમ્મી મમ્મી. હવે બોલો, હવે આ ચપટી ક્યાં ગઈ? મમ્મીએ શું કર્યું? મમ્મીએ મને એવું કહ્યું છે કે બહુ બેટા, તમે પણ છે ને ઘરના કામ કરો. સિરિયસલી, હું અને ઘરના કામ કરું? બિલકુલ નહીં. તો મમ્મીને આટલી હિંમત કે તને કામ ચીંધ્યું? મેં પણ એ જ કીધું, મમ્મી તમારી એટલી હિંમત કે તમે મને કામ ચીંધો છો, પણ મને છે ને એમને વાતોમાં એવી ફેરવી ને કે વાત જવા દો. મને કે મારે તને છે ને થોડું કહેતું રહેવું પડે, તો હેતલને એ લોકોને એવું ના થાય કે હું તમારી લોકોની સાઈડ છું. હવે બધું મારે થોડી જોવાનું છે, મારો પ્રશ્ન થોડી છે. મજાક. મમ્મીનો સ્વભાવ કોઈ દિવસ લઈ બદલ્યો, ખરેખર સખત મજાક કરી નાખે મમ્મી ગમે ત્યારે. હું બુદ્ધુ લાગું છું તમને? બુદ્ધુ લાગું છું? ના કેમ? તો ભગવાને છે ને મને બુદ્ધિ આપી છે, મને ખબર પડે છે કે કોણ માણસ ક્યારે મજાક કરે છે ને ક્યારે નહીં. કોઈ મજાક નતા કરતા, સિરિયસ હતા. પણ તને જ કામ કામ કરવા માટે તો છે ને ભાભી, હવે કરે જ છે, પછી તકલીફ શું છે મમ્મીને જીવનમાં? મેં એ જ કહ્યું ને કે ઘરના કામ કરવા માટે આપણા ઘરે એક નોકરાણી તો છે ને. નોકરાણી છે માનું છું, પણ હવે તું જો સમજ, મમ્મીએ કીધું હશે તો કંઈ કારણ તો હશે જ ને, કારણ કે એના લીધે જ તો આ બધું થતું હોય છે. મતલબ કે પણ મારે શું લેવા દેવા છે? જે કારણ હોય તે મેં તમને પહેલા જ બોલી કરી હતી ને કે હું ઘરના કોઈ કામ નહીં કરું. છતાં પણ આજે તમારા મમ્મીની હિંમત કેમ થઈ મને કંઈ કહેવાની? ન થવી જોઈએ, માનું છું મમ્મીની હિંમત ન થવી જોઈએ, પણ મમ્મીને ઉશ્કેરવામાં આવ્યા હોય સમજવાની કોશિશ કરતું. આ ઘરનું વાતાવરણ છે ને આમ પલટો મારી રહ્યું છે. વોટ એવર, હું શું કહું છું ખબર છે? આ ભાઈ ભાભીને છે ને ઝટ કરીને આ ઘરની બહાર કાઢો, એટલે આપણે તો શાંતિથી રહીએ. હા, એમ ઝટ કરીને કાઢશું તો આખા ગામમાં વપડો ફજેતો થશે કે નાનો કમાતો થઈ ગયો એટલે બસ મોટાને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા, અને એ લોકો રોદરા રોશે અને જે ગામ ગજવશે તો વાત જ જવા દે. આ મોટાની આદત એવી છે, અને ભાભીની આદત તો તને ખબર પડી જ ગઈ છે કે એ પણ કેવા છે. અરે બંને આ સોસાયટીથી રોવાનું ચાલુ કરશે તે છેઠ પોલીસ સ્ટેશન સુધી, પોલીસ સ્ટેશને કદાચ સહારો મળી જાય તો. હા, મકાનમાં ભાગ પડાવવા માટે આ તે ગમે કોશિશ તો કરશે જ કે નહીં. એટલા માટે હું તને એમ કહેવા માગું છું કે આપણે બીજો પ્લાન વિચારીએ ને. એ લોકો મમ્મીને એની તરફ કરવા માગે છે, રોઈ રોઈને મમ્મીને કહેતા હશે કે દામિની બહુને કામ કરવું જોઈએ, પણ આપણે કામ કરવાનું થતું નથી. હવે કરવાનું શું છે કે હવે આપણે બે કામ કરવાના. જોયું, પાછું કામને વચ્ચે લાવ્યા. ન પડી કે મારે કામ નથી કરવું, છતાંય તે મને કામ કરાવવાનું કહો છો? આ કામ કામ નથી, પણ આમ જોઈએ તો કામ છે. એટલા માટે મારું કહેવાનું શું છે, બે કામ કરવાના, એક તારું એક મારું. હું કરું એ સેમ ટુ સેમ તારે કરવાનું છે, ભાભી સાથે, હું મોટા સાથે. શું કરવાનું છે? બંનેને ત્રાસ આપવાનો છે, જબરદસ્ત ત્રાસ. એવો ત્રાસ આપીશું કે લોકો થાકી જશે આપણાથી, કંટાળી જશે. એનાથી શું થશે? ઘર છોડીને આપોઆપ ભાગશે ઊભી પૂંછડીએ. અને એવું ના થયું તો? થશે જ. તો ઠીક છે, તો તમે જેવું કહી રહ્યા છો ને એવું કરીશું. પણ મને એક સવાલ થાય છે, આપણે એટલી બધી મહેનત કરવાની જરૂર જ શું છે? અરે સીધી રીતે કહી દઈએ ને કે નીકળો ઘરની બહાર. કાઢી તો નાખીએ, પણ માનું દિલ, હે મમ્મી ભલે આપણી બાજુ બોલે, પણ અંદર ખાને છે ને મમ્મી મોટા ભાઈ તરફ પણ છે જ, એને દયા બહુ આવે ભાઈ પ્રત્યે. એનો એક રસ્તો છે મારી પાસે, સાથે સાથે મમ્મીને પણ. ખોટી વાત નહીં, ખોટી વાત નહીં. તે જેમ મારી સાથે શરિયાત મૂકી હતી કે હું ઘરના કોઈ કામ નહીં કરું, એવી રીતે મેં પણ તને કહ્યું હતું મમ્મી હંમેશા મારી સાથે રહેશે. હા બે, સમજી ગઈ, એ જ કરવું પડશે ને. ઠીક છે, તો જોવો હવે તમે. બતાવી દઉં. વાહ, હું પણ બતાવી દઉં. જોઈ હવે પહેલા કોણ ઘર મૂકીને જવાનું કહે છે, અશોકભાઈ કે હેતલ?
બાકી તમને તો ખબર છે ને મને ત્રાસ આપતા બહુ સારું આવડે છે. ભાભી બેસો. ક્યાં જતા હતા? આજે મારી ફ્રેન્ડની સગાઈમાં જવાનું હતું ને, તો ત્યાં જાઉં છું. અચ્છા, જાઓ જાઓ, વાંધો નહીં. પણ રસોઈ બની ગઈ? ના, નથી બનાવી. કચરા પોતા થઈ ગયા? હા, એ તો થઈ ગયા. અચ્છા, પછી આ સવારે જે ચા નાસ્તો કર્યો એના વાસણ ધોવાઈ ગયા? ના, બાકી છે. બાકી છે ને? તો એક કામ કરો, જાઓ ફટાફટ વાસણ ધોઈ નાખો અને અમારા લોકોની છે ને રસોઈ કરી નાખો. પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો. જાઓ. પણ મારી ફ્રેન્ડ બધી આવી ગઈ હશે અને હજી તો 10 જ વાગ્યા છે, તો રસોઈ કેમ અત્યારમાં? તમે બનાવી નાખજો ને આજનો દિવસ. હે, મારો પ્રશ્ન નથી ને, રસોઈ બનાવવાનું કામ તારું છે. તો તને ખબર પડવી જોઈએ ને કે મારે આજે પ્રસંગમાં જવાનું છે, તો વહેલા ઉઠીને રસોઈ કરી નાખું. હવે 10 વાગ્યા છે તો શું તારે રસોઈ નહીં બનાવવાની? પણ મારે મોડું થાય છે, મારી બધી ફ્રેન્ડ મારી રાહ જોતી હશે. ફ્રેન્ડ રાહ જોતી છે તો શું થઈ ગયું? તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તું કેમ સગાઈમાં નહીં જાય ને, તો તારી ફ્રેન્ડ સગાઈ નહીં કરે. ફાલતુની વાત છે ને મારી સામે ના કર. તને ખબર છે ને કેટલી વાર કહ્યું છે મેં કે તારે છે ને મારી સામે અવાજ ધીમો રાખીને અને આખો છે ને એને ઝુકાવીને વાત કરવાની. ભલે તું મારી જેઠાણી હોય, પણ ઘરમાં વધારે માન સન્માન છે ને એ મારું છે. પણ આજનો દિવસ તમે રસોઈ કરી લો તો તમે કઈ દુબળા નહીં પડી જાઓ? દુબળા નહીં પડી જાઓ, એ વાત તો તારી સાચી છે. પણ ભાભી, હવે તમે મને હુકમ ચલાવશો, તમે મારા પર હુકમ ચલાવશો ને મને કહેશો, તમને શું લાગે છે? તમે આ ઘરના વહુ છો તમે? આ ભૂલ થઈ રહી છે તમારી. આ ઘરના છે ને તમે નોકરાણી છો, નોકરાણી. કારણ કે પોતાને આ ઘરમાં માન સન્માન જોતું હોય ને, તો એના માટે છે ને આપણો પતિ માતા હોવો જોઈએ, કમાતો હોવો જોઈએ. અને અશોકભાઈ, એ તો ખબર જ છે ને તમને કે એનામાં કમાવાની તેવડ નથી, ઘરમાં 5 રૂપિયા તો આપતા નથી. અને એમ પણ આ દુનિયામાં છે ને જે ફતિયા રાખે છે ને એનું જ માન સન્માન હોય છે. તો હવે સીધી રીતે ઊભા થાવ અને જાઓ રસોડામાં, કામ બધું પતી જાય ને પછી જાજો. પણ એક દિવસ તું કામ કરી લઈશ તો તું કઈ નાની નહીં થઈ જા. હો, આ પાવર ક્યાંથી આવી ગયો? તને શીખવાડ્યું છે ને મારી સામે કેમ વાત કરવાની? આ તું ઘરમાં જે ખાય છે, કપડાં ઓઢે છે, પહેરે છે ને, એ બધી મારી દેન છે, મારી અને મારા પપ્પાની. સમજી ગઈ ને? પણ તમારો પતિ કમાય છે હું માનું છું, અને મારો પતિ કમાય છે ને એટલું તો ઘરમાં આપે જ છે, અમે ખાઈએ છીએ ને એટલું તો અમે લાવીએ જ છીએ. હો હો હો, શું હતું? મગને પણ પગ આવી ગયા છે. હા, અત્યારે મારી સામે એટલું બોલે છે, આ મમ્મીની સામે બોલતી હોય તો ખબર પડે. આ મસ્ત મજાનો છે ને એક ચમાટાવત મોઢા ઉપર. એ તો મમ્મીની હું મર્યાદા રાખું છું ને એટલું જ છે. હા હા, તમારા સંસ્કાર. હા, જો નીચે પડી ગયા બધા. તમે છે ને મારી સામે છે ને આ જીભાજોડી કરવાનું રહેવા દો. અને સીધી રીતે કહું છું, પ્રેમથી આ કમાવાની તેવડ ના હોય ને, ઘરવાળાને લઈને છે ને બહાર બીજે રહેવા જતું રહેવાય. આ રોજે રોજે અમારું સાંભળવું, એના કરતાં તો છે ને આ સૂકો રોટલો ખાવા મળે, એક ઢગનો રોટલો ખાવા મળે, એ વધારે શાંતિવાળો હશે. હા, તો તમારા પતિમાં કમાવાની તેવડ છે ને, તો તમે જ જતા રહો ને. અમારે ક્યાં કમાવાની તેવડ છે તો અમે ઘરની બહાર જઈએ? લે, મને ઘરની બહાર કાઢી રહી છે. આ બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે તારી. હા, સમજાતું નથી તને? એકવાર કીધું એ તને કીધું ને, અત્યારે પહેલાં ઊભી થા અને જા રસોઈ બનાવ, પછી બાકીનો વહીવટ છે ને આપણે એ કરીશું. અને હા, તને કોઈ પૂછે કે તું સગાઈમાં કેમ નથી ગઈ તો શું કહીશ? દામિનીએ રોકી મને. એવું કહીશ તો વિચાર કરી લેજે, તારું આ ઘરમાં છે ને જીવવાનું એટલું હરામ કરી નાખીશ ને કે ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે આ ઘરમાં હું લગ્ન કરીને ના આવી હોય ને તો સારું. હું તો હંમેશા સાચું જ બોલીશ, હું તારી જેમ પેટ મેલી નથી આટલી બધી. સારું, જા અત્યારે. હા, ચાલો મેડમ, હવે સગાઈમાં તો નહીં જાય, આજ માટે એટલું બરાબર છે. આ જે કહેવું એ કહી નાખો ને, છેલ્લા અડધો કલાકથી મારી બેન વિશે વાત કરી, બેન વિશે વાત કરવી. શું વાત કરવી તમારી બેન વિશે? અરે, તમને ખબર છે અમારી મજબૂરી છે એટલે તમે આવી રીતના કહો ને અમને. માસાની મજબૂરી જણાવશો જરા? આ મારી બેન ને હું એકલા છીએ, અને જ્યારે આપણે સંબંધ થયો ત્યારે જ મેં ચોખવટ કરી હતી કે ભાઈ થોડી ઘણી છૂટછાટ આપજો મારી બેનને, તો તમે એને હગાઈમાં જવું હતું તો એમને પૈસાની કેમ ના પાડી? લો બોલો,
પૈસાની શું કામ ના પાડી? તો કે અહીંયા ઝાડ તો લાગ્યું નથી ને કે ખંખેર્યા રૂપિયા પડ્યા ને તમારી બેનને દઈ દીધા. હવે તમને તો ખબર જ છે કે છેલ્લા કેટલાય સમયથી મારા દીકરા અશોકની નોકરી નથી. અશોક ખાલી ખાલી આખા ગામમાં આટા મારે છે. હવે તમને બહુ તમારી બેનની પડી હોય તો થોડા રૂપિયા દઈ દેવાય. તમે એકલા જ રહો છો ને, આટલી બચત કરીને જશો ક્યાં? અરે હું તો મારી બેનને દેવાનો જ હતો. હું કાંઈ નાનો પડો એ ત્યાં આવીને ઘરે ત્યારે જ મેં કીધું હતું કે લેતી જા પૈસા. પણ એ કે એમ લઈ નહીં ને એના ભાઈના ઘરનું. એને એમ કીધું કે હવે તો હું ત્યાં સાસરે વહી ગઈ છું તો ત્યાંથી જ દેવા પડે ને એને. વાહ, બહુ સરસ. બેન ભાઈનું ખેંચે, ભાઈ બેનનું ખેંચે, એટલે અમારે શું લટકતી તલવાર બનીને ફરવાનું? સમજી શું રાખ્યું છે તમે લોકોએ તમારા મનમાં? જો આ બેનની ફરિયાદને ઉપરાણા લઈને છે ને મારા ઘરમાં નહીં આવવાનું. ને બહુ બેનનું લાગતું હોય ને તો લઈ જાઓ ને પાછી ઘરે. અમારા દીકરા અશોકને એક દિવસ પ્રગતિનું નામ નથી લીધું. જે દિવસથી પરણીને આવી ને એ દિવસથી પનોતી બેઠી છે. મારા દીકરાની નોકરી જેવી નોકરી પણ નથી રહી. જો તમે એમ વાત કરતા હોય ને તો રેવા દેજો. એ તમારા દીકરાની નોકરી ગઈ એનું કારણ મારી બેન નથી હો. હા હા, તમારી બેન ક્યાંથી હોય? મારા દીકરાની નોકરી ગઈ એનું કારણ તો અમે લોકો જઈશું નહીં. અરે તમે લોકો નથી કે નથી મારી બેન, સમય ખરાબ છે. અત્યારે જે હીરામાં કામ કરે છે એમાં બધા લોકો નવરા બેઠા છે, બધા ઘેરે રહે છે. હા હા, મંદી આવી છે મારા દીકરાની ઉપર જ આવી છે. જે દિવસથી પરણીને એ દિવસથી જ મંદી બેઠી છે. હીરામાં મંદી તો હમણાં આવી, તમારી બેન પરણીને ક્યારની આવી છે? છતાંય મારા દીકરાની એક રૂપિયાની પ્રગતિ થઈ નહીં ને. રોજ નહીં તો ચપડ 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 બોલવા આવી જાય છે. આ ત્રીજી વાર ફરિયાદ લઈને આવ્યા છો. તમારી બેન ની ફરિયાદ તમને બહુ ભારે લાગતી હોય ને તો તમારી બેન ને અહીંયાથી લઈ જ જાઓ. અમારે કોઈ જરૂર નથી તમારી બેન ની. હા હા, તમને ખબર છે કે એના ભાઈને એની ઇજ્જત બહુ વાલી છે. એની બેનને કોઈ દિવસ લઈ નહીં જાય. અને તમારા છોકરાને બીજી કોઈ મળે એમ નથી. એટલે તમે દર વખતે મને ધમકી માર્યા રાખો કે તમારી બેનને લઈ જાઓ લઈ જાઓ. બસ, મારા દીકરાને બીજી મળે ના મળે ને એ તમારો વિષય નથી. તમારી બેનને અહીંયા બહુ પેટમાં ચૂક આવતી હોય રહેવામાં તો લઈ જાઓ પાછી, અમારે નથી રાખવી. તમે તો દર વખતે ઉપરાણા લઈને આવો, મારી બેન સાથે આમ કેમ કરો, તેમ કેમ કરો, ફલાણું કેમ કરો, ઢીકણું કેમ કરો. અરે તમારી પર મહેરબાની કરીને તમારી બેનને તો આ ઘરમાં લાવ્યા, હવે આનાથી વધારે શું મહેરબાની કરી અમે? અમારી ઉપર શું તમે મહેરબાની કરી? આ ગરીબ ઘરની છોકરીને લઈ આવ્યા ને, મા બાપ વગરની દીકરીને લઈ આવ્યા ને, એમ થયું કે એકનો એક ભાઈ છે, રહેવા દે. એ બિચારો શું કરિયાવર કરી શકશે? કઈ નહીં, છતાંય જે આપ્યું એ લઈને આવી ગયા. જો કરિયાવરની તો પેલા ચોખવટ કરી હતી કે ભાઈ મારાથી પહોંચાય એટલું આપશું. તો તમે ત્યારે તો રાજી રાજી જ હતા કે કઈ વાંધો નહીં, અમારી વહુ નહીં માની, અમે દીકરી જ માનીશું. ત્યારે તો તમે બહુ હારી હારી વાતો કરતા હતા. મને એમ હતું કે તમારી બેન ના પગલા છે ને શુભ પુરવાર થશે. પણ ખબર નહોતી ને કે તમારી બેન તો અમારા ઘર માટે પનોતી સાબિત થશે. કેવી રીતના તમે મારી બેન ને પનોતી? તમારા ઘરમાં કઈ મોટું દવાખાનું આવ્યું, કોઈનું એક્સિડન્ટ થયું છે, કોઈ પનોતી તો એને કહેવાય કે ઘરમાં આવ્યા પછી કઈ મોટું એક્સિડન્ટ થાય, ઘરમાં કઈ નુકસાની જાય. બસ બસ, હા હવે અમારું ગળું છે ને બોલી બોલીને ઘસાઈ ગયું છે. આ તમારી આગળ રાગડા તાણવા માટે મારી પાસે ખોટો સમય નથી. તમારી પાસે હશે ફાલતુનો સમય. હા, આવ્યા છો ને તો એક કામ કરો, બેનને સાથે સાથે લેતી જ જાઓ. ને હવે છે ને મારું લોહી પીવાનું બંધ કરો, નીકળો અહીંયાથી. કઈ વાંધો નહીં, અત્યારે તો જાઉં છું. પણ તમે ધ્યાન રાખજો કે બહુ વધારે ફરિયાદ આવશે તો પછી મારી મજબૂરી તમે એવું નહીં સમજતા કે હું મારી બેનને અહીંયા રહેવા દઈ. એ હારું, હા જોઈ લઈશું, જોવા ટાણે. હવે જાઓ તમે. હા, તમારા ઘરમાં રિવાજ તો છે નહીં કઈ મહેમાન આવે તો? હવે મહેમાન ગતિ, મહેમાન હોય ને એની થાય. અમે તમને મહેમાન જ નથી માનતા. આટલું અપમાન કર્યા પછી તો કોઈ ના ઉભું રહે. પણ તમારામાં નાક કાન શરમ જેવું કઈ છે જ નહીં. જે તો આ હેતલને બોલાવીને બરાબર એના બહાર વગાડું. હા, એના લીધે છું ને, એનો ભાઈ મને કેટલું બધું સંભળાવી ગયો. આજે નહીં છોડું, આજે તો એને જરાય નહીં છોડું. હેતલ વાવ, હેતલ વાવ. શું થયું મમ્મી, આટલી બૂમા બૂમ કેમ કરો છો? હા હા, એ તો મારે તને પૂછવું છે કે તે આટલી બધી ચાપલાસી કેમ કરી? હા, શું કહ્યું તારા ભાઈને? અમે તને દુઃખ આપીએ છીએ, તારે જવું હોય કોઈના ફંક્શનમાં તો અમે તને જવા નથી દેતા, તારી સાથે ગમે તેવો વ્યવહાર કરીએ છીએ. હા, આવું બધું તારા ભાઈને કહ્યું ને તે? અરે ના, મેં આવી વાત નથી કરી. મેં તો ખાલી બસ એમ જ વાત કરી હતી. મેં એવું નહોતું કીધું કે તમે ફરિયાદ લઈને ઘરે આવજો.
અચ્છા, તે એવું નહોતું કીધું, ખાલી એટલું કીધું તું ભાઈને કે ભાઈ મારી સાસુ, મારી દેરાણી, મારા દિયર ઘરની અંદર મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, આટલું કહીને આવી ગઈ, પણ ફરિયાદ કરવા ન આવજો એવું કંઈ ના કીધું. નહીં મમ્મી, તમે દર વખતે મને અભાગણી અભાગણી કરો છો, એમાં મારો શું વાંક છે? અભાગણી ને અભાગણી ના કે, તો શું કે, આ બહુ સૌભાગ્યવાન છે મારી બહુ, એમ કે હા. અરે તારા લીધે, તને ખબર છે, તારા લીધે મારા દીકરાની નોકરી ગઈ, મારા દીકરાની કોઈ પ્રગતિ નથી થતી. અરે તારા લીધે તો અમારા ઘરમાં પનોતી બેઠી છે, પનોતી. હું શું કરું, અશોક ને હીરામાં મંદી છે તો એને કામ નથી થતું, એમાં મારો શું વાંક છે? ના ના, તારો કોઈ વાંક નથી, બહુ ભોળી ગઈ નહીં બોન, નહીતર છે ને આ તારો હાથ છે ને એ તોડી અને બીજા હાથમાં આપી દઈશ. આજે ફરિયાદ કરી, આ તારો કાળિયો ભાઈ છે ને, મારા ઘરમાં બીજી વાર દેખાવો ના જોઈએ, નહીતર છે ને એના દાંત એક મુક્કો મારીને તોડી નાખીશ, સમજી ગઈ? બસ મારો વાંક, મારા ભાઈનો વાંક, તારી દેરાણીને તો કાઈ નથી કહેવાતું ને. ના ના, તારી દેરાણીને છે ને કોઈ નહીં કહો, અને આ જીભડો છે ને બહુ ચલાવતી નહીં, એ તો મારાથી ખતરનાક બીજું કોઈ નહીં હોય, સમજી ને. બહુ વધારે પડતું બહુ ચાપ 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 કરવાની જરૂર નથી, આ ઘરમાં તારું છે ને કોઈ અસ્તિત્વ જ નથી, આ તારા આવ્યા પછી અમારા ઘરમાં પનોતી બેઠી છે. અરે તને પરણાવ્યો ને મારા દીકરાને, એ જ અમારી મોટી ભૂલ હતી, પણ હવે શું થાય, હા નસીબ ફૂટ્યા, એ સમયે અમારી મતિ મારી ગઈ હતી ને કે તારી સાથે મારા દીકરાને લગ્ન કરાવ્યા, એમાં મારો શું વાંક છે? બસ મારે શું વાંક છે, મારે શું વાંક છે, મારો શું વાંક છે? અરે વાંક બધો અમારો, ભૂલ બધી અમારી, અમને અમને છે ને આમ ગાંડ પણ ઉપડ્યું હતું કે અમારા દીકરાના લગ્ન તારી સાથે કરાવીએ, અને મારા દીકરાને આવી સૌભાગ્યવાન સ્ત્રી સાથે પરણાવી એનું ભાગ્ય ઉગાડી નાખે, પણ ખબર નહોતી ને કે તું તો પનોતી છે, પનોતી. હા આ તારા લીધે, તારા લીધે મારા દીકરાને કેટલું ભોગવવું પડે છે ને એ અમે જ જાણીએ છીએ. હા જો આ નાની બહુ, એને કેમ કંઈ નથી કહેવાતું એનું કારણ તને ખબર છે? કેમ કે એ એટલું સારું કમાય છે, અને એના મા બાપે કેટલું બધું આપ્યું છે, એના પગલાં એટલા સુપુરવાર થયા છે ને કે વાત ના પૂછો. અરે એના આવ્યા પછી મારા દીકરાની ચાંદી ચાંદી થઈ ગઈ છે, ખબર છે ને. અને પાછી તો તારા કાળિયા ભાઈને છે ને એકવાર કહી દેજે કે બીજી વાર મારા આ ઘરમાં ન આવે, નહીતર છે ને એના કાળા મોં ઉપર જેટલા વ્હાઈટ દાંત દેખાય છે ને એ બધા મુક્કો મારીને તોડી નાખીશ, યાદ રાખજે, સમજી ને. વાહ, રડવાના જે દોડ કર્યા છે, ભાઈએ મન મેલો અને બેન પણ મન મેલી, નાલાયકો મારા ઘરની બરબાદી કરવા બેઠા છે, હવે રડવાનું બંધ કર પીલુડા પાડતી. હેતલ, હેતલ કેમ રડ્યા છે, શું થયું? મમ્મીએ મારો હાથ મરડ્યો. શું? મમ્મીએ મમ્મીએ તો હવે બહુ કરીએ છે, વો એના મનમાં શું ચાલે છે ને એ જ નથી ખબર પડતી. અહીંયા હું તને લાવ્યો તો કે હું તને ખુશીથી રાખી શકું, પણ આવી રીતે તારા પર અત્યાચાર થાય છે, મને વાતે ને વાતે ટોર્ચર કરે, મારા પર હાથ ઉપાડે, મારે કેટલું સહન કરવાનું? અરે હવે તો તું સહન શક્તિની મૂર્તિ બની ગઈ છે એમ, પણ હવે હું આ નહીં ચલાવું, અત્યારે સુધી તો તને શબ્દોથી ટોર્ચર કરતા, પણ હવે આ માર મારે છે. હાથી સહન થતું, શબ્દો તો તોય સહન થતા, પણ હવે તો માર પણ ખાવાના, ઘરનું કામ પણ કરવાનું. હું પણ જાણું છું કે આ દામિની વહુ છે એ ઘરના બહુ ઓછા કામ કરે છે, આખો દી તો તું ઢસડાશો, પણ હવે લાગે છે કે મારે મમ્મી આરે વાત કરવી જ પડશે. ના, આપણે મમ્મી આરે કઈ વાત નથી કરવી, આપણે એના જેવા થઈએ તો આપણામાં ને એનામાં ફેર શું? અરે આમ વિચારી વિચારીને જ એટલે સુધી પહોંચ્યું છે, અત્યાર સુધી તારી ઉપર હાથ નહોતો ઉપાડ્યો, પણ આજ હાથ ઉપાડ્યો ને, હા તો પછી મારે એની પાસે તો જવું કે નહીં?
ના આમ પણ કહેવત છે ખબર છે, કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં ડાટો ને એ વાકીને વાકી જ રહે. તમે મમ્મીને દામિનીને આદિને ગમે એટલું કહેશો ને છેવટે એ એવા ને એવા જ રહેશે, અને આપણે એના જેવા થવાની કોઈ જરૂર નથી. એટલે તમારે મમ્મી પાસે નથી જવું, આ વાતનું વતેજર થઈ જશે. અરે હવે વાતનું વતેજર થાય કે જે થાય હું તો મમ્મી પાસે જવાનો જ છું. એવું લાગે ને તો આપણે જ નોખા થઈ જાય. અરે આપણે શું કામ નોખા થઈએ, હા આપણો કઈ વાક છે? વાક નથી પણ આ રોજ રોજના કંકાચમાંથી એક છુટકારો મળે, એ લોકોને શાંતિ થાય અને આપણને પણ શાંતિ થાય. મને તો એક વાતનું બહુ દુઃખ થાય છે કે યાદ છે જ્યારે આપણી સગાઈ થઈ ત્યારે મેં તને કીધું હતું કે ગમે તે થઈ જાય પણ તારી આંખમાં હું કોઈ દિવસ આંસુ નહીં આવવા દઉં. પણ અત્યારે જો તારી આંખમાં આંસુ આવે છે તો આ બધું હું કેમ સહન કરું? બોલ, સહન થાય મારાથી? હું પણ જાણું છું કે તમારથી નથી જોવાતું આ બધું, પણ શું કરીશું, બધાનો ઘરમાં ત્રાસ જ એટલો છે. આપણે તો ઘરમાં છીએ કે નથી કઈ ગણતરી જ નથી આપણી તો. અરે એ ગણતરી કદાચ ના કરે ને તો પણ એ વાતનું મને કોઈ દુઃખ નથી, પણ આજે તારા ઉપર હાથ ઉપાડ્યો ને એ વાતનું દુઃખ બહુ લાગે છે, સમજી તું? કારણ કે એક તો તું માવતર વગરની હતી અને તારા ભાઈ એકલાએ તારા હાથ પીળા કર્યા, તું અહીંયા આવી. અહીંયા તને એમ હતું કે મને માવતરનો પ્રેમ નથી મળ્યો ને તો હું હાયર એજન માવતરનો પ્રેમ લઉં, પણ અહીંયા આવી તો બસ દુઃખ દુઃખ ને દુઃખ. તને સમજવા વાળું નથી આ કોઈ ઘરમાં મારા સિવાય. હા આ લોકોને ખબર નથી કે પરિવાર કોને કહેવાય, પણ હવે છે ને હવે જેમ હું કહું ને એમ જ તારે કરવાનું છે. હું જાઉં છું મમ્મી પાસે. અશોક રેવાડીઓ, તમે સાંભળો મારી વાત. અશોક ની આ તારે કઈ પણ વસ્તુ જોતી હોય તો તું બોલ ને, આ મોઢું ચડાવી શું બેઠી છે તું? બેટા વસ્તુ તો કઈ નથી જોઈતી, તે પેલો રજવાડી સેટ તો અપાવી દીધો. હા હવે વધારે કઈ નહીં, આ કમરનો કંદોરો જોઈએ છે. મમ્મી આ કંદોરો તો બહુ મોટો થશે, તમે ની જબરી જીત છે હો બાકી, અને હાલતા ચાલતા કઈ ને કઈ માંગી લેવાનું. હા તો કઈ વાંધો નહીં મમ્મી, આપણે કંદોરો લઈ લેશું, પણ આપણે આ પતલી હરવાળો કરવો છે કે જાડી હરવાળો? બેટા પતલી હાર તો દેખાય નહીં ને તારી માના કમરમાં. એ વાત પણ સાચી, આપણે જાડી જાડી હરવાળો કરાવશું. મમ્મી શું છે? હા તમે હેતલને કેમ મારી? મેં કઈ મારી નથી હેતલને. ખોટું ના બોલો. શું ખોટું ના બોલો? તો તને શું લાગે છે કે હું હેતલને મારું અને હું શું કામ મારું એને? હા ભગવાન શું કામ મારું? મમ્મી એને મને બધી વાત કરી અને બિચારી બેઠી બેઠી રોવે છે. હા હા બિચારી બિચારી બેઠી હતી, મને શું ખબર શું કામ રોવે છે એને, કયું કારણ છે? હા એને શું આ બધી ફરિયાદો કરતા જ આવડે છે? ઘડીકમાં ભાઈને કહેશે, ઘડીકમાં તને કહેશે, ઘડીકમાં ગામને કહેશે, એને બીજું કાંઈ આવડતું નથી. એ કહ્યું ને મમ્મીએ કે નથી મારી તો નથી મારી, આ તારી ઘરવાળીને સમજાવી દે નાટક કરવાનું બંધ કરે. આ ખાલી ખોટા પીલુડા પાડીને તને શું અહીંયા ભડકાવીને મોકલો છે બાંધવા માટે? મમ્મી પણ અત્યારે મંદી છે તો ઓછું કામ થાય છે તો એમાં હું શું કરું? હું મંદો 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 કરે તું? હે આ તકો કરીને વાળ વેચીને મારા પૈસા કમાઈ લે અને તને મારે આટલું બધું શીખવાડવું પડે, મોટો છો પણ હાવ નકામો છો. સાચી વાત છે, મોટો એટલો ખોટો છે. મેં તો આવો ધાર્યો જ નહોતો, પણ તું ખરેખર હવે કમાવાનું ચાલુ કર. જો ઘરમાં સંભળાતું ન હોય, સાંભળવાની તાકાત ન હોય ને તો રૂપિયા લાવવાના બેટા, તો પછી કોઈ ના સંભળાવે. હવે રૂપિયા લાવવાની તાકાત તો છે નહીં તો સાંભળવું પડશે. પાવર તો શું હોય એનો? હા આ નાક ફૂલાવતો ફૂલાવતો આવ્યો એટલે આપણે શું કઈ બી જવાના તને જેમ. ઓ મોટા મારી વાત સાંભળી લે, આ પૈસા કમાવા હોય ને તો કિડની વેચી નખાય, આ જે મળે એ 50 લાખ. હા ડોક્ટરો સમજે ને ઊભા જ બેઠા છે, કાપી નાખશે તને. જ્યારે માંદો પડ્યો ને ત્યારે
હોસ્પિટલ મેં પૈસા ભર્યા હતા એટલે આ દર વખતે ગણતરી કરાવે છે. હા મેં રૂપિયો વાપર્યો હતો, અહીંયા આઠાણા વાપર્યા હતા, અહીંયા પાવલી વાપરી હતી, મેં તને ચોકલેટ લઈ આપી હતી. હવે એ બધી સ્કીમ જૂની થઈ ગઈ, આ વર્ષો વીતી ગયા. છેલ્લા એક વર્ષથી તો તને તારી બાયણીને આપાલવે છે, અત્યારે જેટલા ખર્ચા આદી પાછળ નથી કર્યા એના કરતાં ચાર ગણા તો એને કરી નાખ્યા છે. હા અને મમ્મી મને એક વાતની જવાબ આપો કે તમને દીકરા કરતા રૂપિયા વાલા છે ને? હા વાલા છે. જો ભાઈ પૈસો હોય ને તો બધું આવે બરાબર, અને દીકરો વાલો જ છે, પણ એ બધું કંઈ બતાવવાનું ન હોય. તારે કહેવાનું શું છે? સીધે સીધું કહી નાખીશ એટલે ખબર પડે. હા અમને તું પણ વાલો જ લાગત અને ભાભી વાલા લાગત. આ બે પૈસા તારા ખીચામાં હોત, અહીંયા બંડલ રખડતા હોત ને બધે, તો હું ભાઈ ભાઈ કરત, મોટા ભાઈ આવો, મોટા ભાઈ બેસો, મોટા ભાઈ શું પીશો. પણ છે ને આપણે જાતે કરીને આપણી વેલ્યુ ઘટાડી છે, હવે અક્કલ આવે તો સારું મોટા તને. હા હવે અક્કલ આવે તો સારું, નહીતર તો પછી રામ રામ. અને આવતો નહીં બીજી વાર ફરિયાદ લઈને કે છે ને મારા મમ્મીએ ભાભીને માર્યા છે. હજી માર્યા નથી, જો મમ્મી મારશે ને તો એના તો રામ રમી જશે રામ. હાથ મળ્યો તો બધી વાત કરી મને. અરે જે કર્યું હતું એ ચાલ કર્યું તું, શું કરી લઈશ બોલ. લે સાંભળી લે. હા તો તમે પણ સાંભળી લો, હું હવે આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવા માંગતો. બહુ સારો નિર્ણય લીધો. તમે આ વાતથી ખુશ છો? હા તો ખબર પડે ને કે કેટલા વિશે હોતાય, બહાર જા, ઘર ચલાવ, પાયડી જોડે રે, તો ખબર પડે. આ તો ભાઈના રૂપિયા નાખવું છે, એને શું ખબર પડે કે કેટલા વિશે સો થાય. બરાબર છે, મમ્મીની વાત સાચી છે. હા તને આટલો બધો પાવર ઘૂસી ગયો છે તો નીકળી જા ઘરની બહાર, એટલે ખબર પડે તને. એ તે નીકળ, જો અમને કોઈ ફરક નહીં પડે, તને કોઈ રોકશે પણ નહીં. તને એમ હોય કે મા રડશે, ભાઈ રડશે, ભાઈની વાઈફ રડશે, કોઈને કઈ ફરક નહીં પડે. હું તો દાંત કાઢીશ. ખરેખર અત્યાર સુધી તો મને એકય વાતનું દુઃખ નહોતું થતું, પણ આજ મારા દિલને ઠેસ પહોંચાડી છે તમે. દિલને ઠેસ તે બેટા મોટી ઠોકર વાગશે. હા સાસીથી બધું પેક કરીને લઈ જજે. હો એના દિલનો ગુબ્બારો ફૂટ્યો છે. મમ્મી તમે બેસો, મારે બીજું કામ છે. પ્રાણી આ ભટકું ભરવાનો હતો પણ બચી ગઈ તું, ખાલી એટલી વાર લાગત. પ્લાન સક્સેસફુલ. એજ જે આપણે બનાવ્યો હતો અને એ પ્લાન સક્સેસ થઈ ગયો છે. હાતી આપણે છે ને એવા ઘણા બધા પ્લાન બનાવ્યા છે, પણ હવે તમે કયા પ્લાનની વાત કરતા હોય મને કેમ ખબર પડે? હા જો ભાઈ ને ભાભી આ ઘરમાંથી જવા જોઈએ. હા બરાબર, તો એ જઈ રહ્યા છે. હો શું વાત કરે છે? એ તો વાત કરું છું ગાંડી. અરે વાહ, આ બધું થયું કઈ રીતે? હા બધું બન્યું કેવી રીતે ખબર નથી, પણ અશોકભાઈ આવ્યો હતો આ ફરિયાદ લઈને મારી. શું કે હું હેરાન કરું છું? દામિની ભાભીને હેરાન કરે છે. મમ્મી એની કંઈ ન સાંભળી, એક વાત ન સાંભળી. મમ્મી કહે કે એવું ના હોય, અશોક બોલતો જ રહ્યો બોલતો જ રહ્યો, પણ મમ્મી એની વાત કાપ્યા જ કરે કાપ્યા જ કરે. બાકી હતું તો હું, મેં પણ અશોકને ન કહેવાના શબ્દો કીધા. હા છૂટી તલવારે ઘા માર્યા મેં એને, અને ઘા એવા વાગ્યા કે ભાઈ તો ઢીલો પડી ગયો, ઢીલો ઢપ થઈ ગયો, અને બોલ્યો તો પછી હું આ ઘર છોડીને જાઉં છું. છતાંય મમ્મી એક શબ્દ ન બોલ્યા કે ના જતો ના જતો. અરે વાહ, આ તમારા મમ્મીમાં એટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી ગઈ? સારું થયું ને, વાહ મમ્મી શું બોલ્યા છે. મમ્મીએ તો આવું જ બોલવાની જરૂર હતી, એકદમ બરાબર બોલ્યા છે. સ્માર્ટ, આ મમ્મી એટલા સ્માર્ટ છે, એટલે તો જો ને તમે કેટલા સ્માર્ટ છો. ખરેખર એટલો આનંદ થયો છે ને કે સાલું જલ્દી કામ પતી ગયું. આપણે આ ઘરમાંથી તો કાઢી જ નાખવા હતા. હા સામેથી આવીને ધડધડાટી બોલાવી દીધી, અને પછી જે ઝઘડો થયો ને એમાં ભાઈએ ડિસિઝન લીધું કે હું આ ઘર છોડીને જાઉં છું. અને મમ્મી કંઈ બોલ્યા જ નહીં એ વાત ઉપરથી મને બહુ ખુશી થઈ કે મમ્મી મારા મને બહુ પ્રેમ કરે છે, અશોકને નહીં. હાદી હું શું કહું છું, આ ભાઈ ભાભી તો હવે જઈ રહ્યા, જવાના જ છે બરાબર. તો
હવે પતિ આબ હું તમે ને મમ્મી 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 હા મમ્મી તો હું એમ કહું છું કે બાપ આપણે કબજ લગ્ન કર્યા ને ત્યારે કેટલા મસ્ત મસ્ત સપના જોયા હતા કે આપણે બંને સાથે રહીશું એકલા રહીશું એક મસ્ત મોટા બંગલામાં એને રાજી ખુશીથી હસતા હસતા જીવન વિતાવીશું એકબીજાની સાથે કોઈ વચ્ચે ડિસ્ટર્બ કરવા વાળું જ નહીં તો હવે ક્યાં કોઈ છે છે ને તમારા મમ્મી ભૂલી ગઈ લાગે છે નથી ભૂલી મને યાદ છે હું શું કહું છું ખબર છે આથી જો આ મમ્મી છે ને હવે એટલે કે આપણા બંનેની વચ્ચે હવે કોઈ નડતર રૂપ હોય ને તો એ મમ્મી એક જ છે અને શું ગેરંટી હા મમ્મી અત્યારે તો આપણો સાથ આપે છે પણ મમ્મીને પ્લાન હોય તો આ ભાઈ ભાભીને આપણે ઘરની બહાર કાઢી રહ્યા છીએ એટલે અત્યારે તો ચૂપચાપ રહ્યા આપણી સાથે બદલો લેવા માટે બની શકે ને એવું પછી પાછળથી આપણને હેરાન કરવાના હોય તો એવું મમ્મી એવું કોઈ દિવસ ના કરે એ વાત જ ખોટી તારી તું મને છે ને આ રીતે મમ્મી વિશે ભડકાવ નહીં અને મને ખોટો ચડાવ નહીં તને કહી દઉં છું મમ્મી છે ને અહીંયા જ રહેવાના છે હા તું કંઈ પણ વિચારતી હોય ને તારા બધા વિચારોને ત્યાંને ત્યાં દબાવી દે એ આ ઘર છોડીને ભાઈ અને ભાભી સાથે પણ નહીં જાય અહીંયા આપણી સાથે રહેશે ઠીક છે તો તમારો ફાઇનલ ડિસિઝન છે હા ફાઇનલ ડિસિઝન છે ઓકે એટલે તમે તમારા મમ્મીને નહીં મૂકો ના તો ઠીક છે નહીં મૂકતા મને મૂકી દો હું જતી રહું મારા પપ્પાના ઘરે હા તો સીધી એવી વાત છે ને મને છે ને હવે તમારા મમ્મી સાથે રહેવું નથી ફાવતું કાં તો છે ને તમે એને ભાઈ ભાભીની સાથે મોકલી દો અને કાં તો એકલા રહેવા મોકલી દો હા તો ચીટિંગ કહેવાય ખોટું કહેવાય આપણે ડીલ થઈ હતી નક્કી થયું હતું તું કામ નહીં કરે મારા મમ્મી હંમેશા મારી સાથે રહેશે કરીશ ને કામ કરીશ ને મમ્મીને મોકલી દો પછી તો ઘરમાં આપણે બે બચશું કે નહીં તો કામ કોણ કરશે હું જ કરીશ ને પણ મમ્મીને કેવી રીતે જો તમે હું આ ઘરમાંથી જવા પણ નહીં દઉં અને હું તને ખોવા નથી માગતો અને સીધી વાત છે કે હું મમ્મીને પણ કાઢવા નથી માગતો હવે મારે તો વિચારવાનું ને કે મારે શું કરવાનું તમારી પાસે બે ઓપ્શન છે કાં તો મમ્મીને ઘરની બહાર કાઢો અને કાં તો મને બહાર કાઢો હવે વિચાર કરી લો તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો માની લીધું કે એટલા વર્ષ તમે તમારા મમ્મી સાથે રહ્યા પણ આવતા વર્ષ આવતા બધા જ વર્ષ તમારી આખી જિંદગી તમારે મારી સાથે કાઢવાની છે મમ્મીનું તો શું છે મમ્મી તો ખર્યું પાન કહેવાય આજે છે ને કાલે નહીં વાત વિચારવા જેવી છે ને વિચારું છું વિચારવાનું ના હોય મેં કીધું એને સાચું જ હોય તમને મારા પર એટલો વિશ્વાસ નથી હું તમને ખોટી સલાહ આપું કોઈ દી ન આપું તો બોલો હા કોશિશ કરું છું જો જલ્દી વિચાર કરી લો કદાચ હું મરી ના જાઉં મને શ્વાસ માં હેતલ તું બેઠી છે કેમ સામાન પેક કર અરે કેમ શું થયું નથી રહેવું આ ઘરમાં હવે આપણે છે ને હવે આ ઘર નરક સમાન છે તને કે મને સમજવા વાળું આ ઘરમાં કોઈ છે જ નહીં એ તો પહેલેથી જ નથી અને હા આદિ જે મને કંઈ ભાઈ છે એવું રાખતો જ નથી મારી હારે બસ મને ન કહેવાના બસ મને ન કહેવાના વેણ કહે છે અને મમ્મી પણ એની બાજુ છે તો આ ઘરમાં આપણું કોઈ નથી આ ઘર આપણું કહીએ આપણે કહીએ છીએ ને એ લોકો તો આપણને પારકા જ માને છે પણ શું અત્યારે આપણે જાશું ક્યાં અરે ક્યાં જઈશું એટલે હા ભગવાને આવડી મોટી દુનિયા બનાવી છે તો ક્યાંક તો જગ્યા રાખીએ છીએ ને આપણા માટે હા અને તારે જરા કંઈ નિરાશ નથી થવાનું હું આપણી રૂમ ચાલુ કરીને બતાવીશ આ લોકોને ભરે હું માનું છું અત્યારે મંદિર છે બીજી જગ્યા નથી મળતી પણ આ જગ્યા કરતાં તો કદાચ રોડ ઉપર રહેવું પડે ને તો એ પણ મને મંજૂર છે ના આપણે શું કરવા રોડ પર રહેવું આપણે થોડાક ટાઈમ માટે મારા ભાઈના ઘરે જઈએ તો અરે આ કેવી વાત કરે છે ત્યાં જઈએ અને આ બધી વાત એને જાણ થાય તો એને કેટલું દુઃખ લાગે હા દુઃખ તો લાગે પણ આપણી પાસે અત્યારે
બીજો કોઈ રસ્તો પણ નથી ને? રસ્તો નથી પણ કંઈ વાંધો નહીં, થોડા દિવસ ત્યાં રહીએ અને હું છે ને રાતે પણ ઓવરટાઈમ કરવા જતો રહીશ. હા, એવું કાંક કારખાનું ગોતીશ અને થોડાક દિવસ પછી આપણે પોતાની રૂમ ચાલુ કરી દઈશું. હા, અને જેટલા દિવસ ભાઈના ઘરે રહીએ ખાઈએ પીએ એનો આપણે એમને થોડો ઘણો હિસાબ પણ આપી દઈશું. હા, કેમ નહીં. હા હા, શરીર છે ને એમાં એક ટીપું પણ હરામનું હજી નથી જવા દીધું. તારા ભાઈએ તો હા મારા પર વિશ્વાસ કરીને મારી સાથે તારા લગ્ન કરાવ્યા છે, તો એનો થોડું ઉકાઈ લઉં. હા હા, અને બીજી વાત એ કે હું માનું છું કે ઘરે ઘરે ઝઘડા ચાલતા જ હોય, પણ આ આપણા ઘરનો ઝઘડો છે ને એ તો હાવ અલગ જ છે. બસ બધાય ઘરે દેરાણી હેરાન થતી હોય છે, જેઠાણી બહુ ઓછી હેરાન થતી હોય છે, પણ આપણા ઘરે આ જેઠાણી હેરાન થાય ને. અને બીજું એ કે પહેલેથી તું કાંઈ પાછી બોલી નથી ને, એટલે આ એ બધું નડે છે. આપણે મમ્મીની માન મર્યાદા એ સાચવવામાં ને સાચવવા આમનામ બધું જતું રહ્યું. હા, અને જો તારી ઉપર કેટલું ટોર્ચર કર્યું હોય છે કે પહેલાં તારો કોયલ જેવો અવાજ હતો, પણ આ 3 મહિનાથી તારો અવાજ પણ હાવ બદલાઈ ગયો છે. પકાઈ નહીં, આપણે સામાન પેક કરીને ભાઈને ત્યાં જ જઈએ. હા, હું ભાઈને જાણ કરી દઈશ કે અમે થોડાક ટાઈમ માટે ત્યાં રહેવા આવીએ, જો તમને કંઈ તકલીફ ના હોય તો, નહીં તો અમે અમારી રીતે એડજસ્ટ કરી લઈશું. અરે ના ના, તારા ભાઈને તો શું માને છે તને ખબર છે? તારા ભાઈ નિરાધારને આશ્રમમાં મૂકવા જાય છે. એ તો મને પણ ખબર છે, પણ મને તો એવું થાય ને કે મારા સાસુ આટલું દુઃખ આપે છે ને મારે પિયર કેમ રહેવું? અરે જો પાડોશી પાડોશી ને એવું લાગે ને કે જો આવી એમના પતિને લઈને એની ભાઈ ઉપર બોજ બનવા. તું અત્યારે એવું ના વિચાર, તારું તારા ભાઈનું દિલ તો છે ને દરિયા જેવું વિશાળ છે, સમજે તું? હા, અને એની સેવાને તો સેવાની તો હું વાત કરું. હા, પમદીજ અજયનો ફોન આવ્યો હતો કે તારા શાળા બહુ બહુ જ કે સેવા કરે છે. હાલ તો હવે સામાન પેક કરીને જાવી. હા, પણ અમને ઘરેથી કાઢી નથી મૂક્યા, અમે વય આવ્યા છે, કારણ કે મારા લીધે થઈને હેતલ ને બધું સંભળાવે. પણ તમારે શું એવી રીતના ઘરેથી રી કરી નીકળી જવાની જરૂર હતી? વાતે ને વાતે આનું અપમાન કરે એ થોડું પછી માણામાં સહન શક્તિ હોય ત્યાં સુધી સહન કરે, પછી સહન શક્તિ પૂરી થઈ જાય ને પછી સહન ન થાય. અરે યાર, હવે આવી રીતના કોઈ કઈ ઘર છોડીને તાત્કાલિક હોય આવે? અત્યારે હવે તમે રહેશો ક્યાં કયો? અમે થોડાક દી અહીંયા રહેવું અને પછી હું રાત પાળી હીરામાં વયો જાય અને પછી મારી રૂમ ચાલુ કરી દઈ. અરે તમે થોડાક દિવસ અહીંયા રહ્યો એનો કઈ વાંધો નહીં, કદાચ તમે અહીંયા હાવ રહ્યો ને તોય મને કઈ વાંધો નથી. પણ આમ આવી નાની નાની વાતમાં સમાધાન કરવાનું હોય, તમારા કુટુંબમાં કોઈ મેઇન વ્યક્તિ નથી મોટું, એને બોલાવીને સમાધાન કરાય, આવી રીતના રી કરીને વયા હોય એનો શું મતલબ? હા છે ને મારા મમ્મી, પણ એ હોતા એ બાજુ જ છે અને માનું છું મારે ઓછું કામ છે, પણ તમને ખબર છે ને અત્યારે હીરામાં કેટલી મંદી છે? હીરામાં તો ખબર જ છે, મારી બેન હમણાં થોડાક દિવસ આવી ત્યારે પહેલા મેં કીધું હતું કે હીરામાં મંદી આલે છે, બધા લોકોને અત્યારે સમય ખરાબ છે, પણ આ તમારા મમ્મીને પણ થોડુંક સમજવું પડે. અને આ મારો ભાઈ નાનો આદિ એ બસ સંભળાવ્યા જ કરે, અત્યારે એનો ધંધો સારો હાલે ને મારે એની જેટલું કામ નથી થતું ને,
ભૂત આને સંભળાવે તો એમ નહીં. તમારા ઘરમાં કુલ અત્યારે આવક કેટલી છે? એક જ કમાઈ એ જ આવે છે? તમે કઈ ઘરમાં પૈસા આપતા જ નથી? હું આપું પણ હા ઓછા. પણ ઓછા આપો તો તમે બે માણા જેટલું ખાવ છો એટલા તો આપો છો ને? તો કે જરૂરી છે કે લોકો કમાઈને પૈસા જેટલા હોય એટલા ઘરના બચત માટે જ આપે? એટલી સમજ નથી પડતી તમારા મમ્મીને? નથી ગણતરી, અમારી કોઈ ગણતરી જ નથી ઘરમાં, બધું મારી દેરાણી ને દેર. અમે તો ઈ ઘરમાં ખાલી આમ પૂતળા ન હોય એવા થઈને રહેતા હતા, કઠપૂતળીની જેમ આખો દિવસ નાચવાનું એની સામે. તમે તો મને એમ કહેતા હતા કે આપણે ઘણા સમય પહેલા મળ્યા ત્યારે કે ભાઈ મારો ભાઈ ભણતો ત્યારે હું પૈસા એને આપતો અને હું ફી ભરતો, તો એવું બધું તમારા ભાઈને ખબર નથી? બધી ખબર છે ને, એની ક્યાં વાત કરો છો? એના લગ્નમાં મેં 40,000 આપ્યા હતા એને, એ મારે ઘરે નહોત ખબર એમ. તો તમે ખાનગીમાં એને 40,000 રૂપિયા આપ્યા હતા? હા. એ તો તમને આપી જાય છે ને પાછા પણ એને? હું આપી દીધા હોય થોડાક દિવસ જ રહેવું, પછી અમારી રીતે સેટ થઈ જવી ને એટલે બીજે રૂમ રાખી લેવું. હા તો એ તો કઈ વાંધો નહીં, કદાચ તમે રૂમ ન રાખો ને અહીંયા રહ્યો ને તો, કારણ કે હું અહીંયા એકલો છું, તમને ખબર છે મારે અહીંયા કંઈ કામ ન હોય ને બે રૂમ રસોડાનો ફ્લેટ આખો ખાલી જ પીડ્યો હોય અહીંયા. તમે અહીંયા રહ્યો તો મારે સારું, મારી બેન રસોઈ બનાવે, હું ખાવ, મારે બીજા જમવા જવું નહીં. તમને ખબર છે મેં કાંઈ લગ્ન કર્યા નથી, મારે કાંઈ લગ્ન કરવાનું. અરે તમે તો સેવાભાવી માણસ હો, પણ અમારે તમને કેટલીક તકલીફ દેવાની ટકે ને ટકે. અરે એમાં હું તકલીફ? હવે મારી બેન અહીંયા રહેતી હોય તો મારે એનાથી સારું તો હું જોઈએ બીજું? હે, લોકો બેનના ઘરનું ખાય ને, પણ બેન તો ભાઈના ઘરનું ખાય હકે ને, એનાથી મોટું પુણ્ય તો શું જોઈએ મારે? હે હા, અને હું હજી નવું કામ ગોતવાની કોશિશ કરું છું. જો તમે એ ઉપાધિ કરો માં કામ માટે જશે ને, મારો મિત્ર છે એને પોતાનું કારખાનું હાલે છે અહીંયા મિની બજારમાં, એટલે તમને જે ફાવે છે ને શું ફાવે છે તમને હીરામાં? આ ભાલા નીચે 8 પેલ ફાવે. આ તો કઈ નઈ, 8 પેલ માં એમાં જગ્યા હશે ને તો એ હું કરાવી દઈ, તમારો નંબર જ એને આપી દઈ. તમે તારે તમે એવું લાગે ને બપોર પછી એને મળી જજો, હું તમને આગળ વોટ્સએપમાં નંબર મોકલી દઉં છું, તમે જઈને વાતચીત કરી લેજો કઈ રીતનું છે, તમને ભાવ તાલ બધું ફાવી જાય અને તમારે થોડું ઘણું કામ જવા મળે તો ત્યાં તમારે જોતી એવી જગ્યા મળી જાય ને. હા હા, અને તું બેન ચિંતા કરતી નો, તારે અહીંયા જો તમ તારે કાંઈ કામ કરવા નથી, કાંઈ ઉપાધિ નથી, તારે તને ત્રણ ટાઈમ જમવાનું બનાવવાનું અને ખાવાનું વાવવા જેવું. મારા 20-25 હજાર આવે છે, તમારા જે આવે ન આવે તો હું એવું નથી કહેતો કે તમે અંદર પૈસા આપજો. ભરતીભાઈ પૈસા તો આપવા જ પડે ને, કેવી વાત કરો છો? તમારો કઈ રીતે હું ઉપકાર ચૂકવીશ એ જ નથી ખબર. તું તો કઈ આજુબાજુમાં રહેતી હોય ને મારી ઘરે આવી હોય ને મને સહારો માંગતી હોય એવી રીતના વાત કરે, કઈ રીતના ઉપકાર ચૂકવી ખબર નથી પડતી. તું મારી નાની બેન છો, તને એટલી ન ખબર પડે ભાઈ ને, ભાઈ ઉપર કઈ ઉપકાર ઉપકાર એવી વાત જ ન હોય. એટલે જો એ કઈ ઉપાધિ નથી કરવાની, અને આજે આપણે સાંજે આ જૂની વાત બધી ભૂલી જાઓ અને ખુશીથી રહેવાનું છે. આમ સારું ક્યાંક જમવાનું ભજીયા ભજીયા બનાવો અને સાંજે ખાવી, બીજું શું હોય? હે હા, એટલે જા વસ્તુ રહોડ આમ જે ઘટતી હોય ને કહેજે હો ને. હસલી વાત સરખી કરતા રહેજો આખી જિંદગી. કેમ શું કેમ? આ ભાઈ ભાભી ઘરમાંથી ગયા એને કેટલો સમય થયો? ફીટ 1 વર્ષ થઈ ગયું છે. આ 1 વર્ષથી હાથ ઉપર હાથ ધરીને બેઠા છીએ. કીધું હતું મને કે હા હું મારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકીશ. શું થયું એનું? વર્ષ દિવસ વયું ગયું પણ હજુ સુધી કંઈ થયું નહીં. પ્રયત્ન તો ચાલુ છે ને, અને મમ્મીને એવી રીતે કેવી રીતે કાઢવા વાત કરે છે તું? આમ જલ્દી એ જે ભાઈ ભાભીને કાઢ્યા હોય તો પછી પાછળ પાછળ મમ્મી જાય કેવું લાગે? પાછળ પાછળ કાંઈ નહીં, વર્ષ દિવસ થઈ ગયું છે અને આ ભાઈ ભાભીને ઘરની બહાર કાઢવાના હતા ત્યાં તો બહુ મસ્ત પ્લાન બનાવી નાખ્યો હતો, એક દિવસમાં તો સક્સેસફુલ પણ થઈ ગયો. તો મમ્મીને ઘરની બહાર કાઢવામાં એટલી વાર કેમ લાગે છે? મમ્મીને બહાર કાઢવા સહેલી વાત નથી, બહુ અઘરી વાત છે. અને જો એમની સાથે આપણે કોઈ એવી રીતે કેમ, મતલબ ભાઈ ગયા પછી આપણને કેટલો પ્રેમ કરે છે. સીધી રીતે કહી દો ને કે તમારે તમારા મમ્મીને ઘરની બહાર નથી કાઢવા, મને કહી દો તો મને ખબર પડે કે મારે આગળ કઈ લાઈન લેવી.
ના ના, તારે કોઈ લાઈન લેવાની જરૂર નથી ને. આ ઘર છોડીને જવાનો જરાય પણ વિચાર પણ ના કરતી હતું, ભૂલમાં પણ નહીં. હે તો કરી શકું, કેમ ના કરી શકું? મારી ડિમાન્ડ પૂરી ના થાય તો હું કરું. તારી ડિમાન્ડ હું પૂરી કરીશ ને. કઈ રીતે? ક્યારે પૂરી કરશો? આ વખતે છે, મને પક્કો સમય જોઈએ છે. બોલો હવે ફટાફટ. વિચારવા તો દે. શું વિચારવા દે? આ ભાઈ ભાભીને કાઢ્યા ને, એવી જ રીતે મમ્મીને પણ કાઢો ને. હા બરાબર છે. હે? તે જેવી રીતે ભાભીને હેરાન કર્યા હતા ને, એવી જ રીતે હવે મમ્મી ઉપર એ દાવ લગાવી દે. તારા જેટલા પણ દાવ પેચ તને જે આવડે છે ને, કરાટે, કુંફુ, એ બધું ચાલુ કરી દે. હા સારું. નહીં, આ બધાને ઘરની બહાર કાઢવાનો ઠેકો મેં જ લઈ રાખ્યો છે ને. ભાઈ ભાભીને બહાર કાઢવાના તો એ હું કાઢું, મમ્મીને ઘરની બહાર કાઢવાના છે તો એ હું જ કરું. કાલે સવારે એવું ના થાય કે તમને પણ ઘરની બહાર કાઢવા પડે. એ તું જ કરીશ. જો મજાક નહીં અત્યારે. ભાઈ ભાભીને છે ને મેં મદદ કરી હતી, ભાઈને તદડાવ્યો તો મેં. શું કહેતો હતો? તો હવે મમ્મીને બહાર કાઢવામાં મદદ કરો. હા, મમ્મીને હું એકલી હેરાન કરું એનાથી કંઈ નહીં થાય ને. હા તો મમ્મીને હું પણ કહી દઈશ ને. તું પહેલાં હેરાન કરવાનું ચાલુ તો કર. એ ફરિયાદ કરવા ક્યાં આવશે મારી પાસે? જેવા ફરિયાદ કરવા આવશે એટલે હું મમ્મીની વાત નહીં સાંભળું. તારી વાતને હું માન આપીશ, મમ્મીની વાતને માન નહીં આપું. તો થશે શું? મમ્મીને દુઃખ લાગશે, એમને થશે કે મેં બહુ ખોટું કર્યું. મારા મોટા દીકરાને ઘરમાંથી બહાર કાઢ્યો એટલે હવે મારી સાથે પણ આવું થાય છે. આપણે તો કાઢ્યા નથી. ફાલતુ જોક. હા ફાલતુ જોક નહીં, આ એકદમ પ્લાન બરાબર જઈ રહ્યો છે. તું મમ્મીને હવે હેરાન કરવાનું ચાલુ કરી જ દે. આ તમારા મમ્મીની મોઢા પર બેઇજ્જતી કરીને તો પણ તમારા મમ્મી એમ કરે કરીને હસીમાં કાઢી મૂકે છે. હા તો એ હસે ત્યારે મુક્કા મારી દેજે, નાક ફોડી નાખજે, એટલે હસવાનું પણ બંધ કરી દેશે. અને પછી? પછી શું થશે? પછી તમારા મમ્મી એક હાથ ઉપાડશે અને મને એક લાફો મારશે ને તો હું નીચે બેસી જઈશ. જમવાનું, મમ્મીને જમવા વધારે જોવે, સવારે નાસ્તો વધારે જોવે, આખા દિવસમાં ચા પાણી બધું જ વધારે જોવે છે. બધું બંધ કરી દે. માગે એટલે કહેવાનું કે ચા નાસ્તો રેડી નથી, તમારે જાતે બનાવો હોય તો બનાવો, બાકી કાંઈ નહીં. જમવાનું માગે તો આપણા બે પૂરતું જ બનાવવાનું, આપણે ફટાફટ જમી લેવાનું. મમ્મી જોવે તો કંઈ નહીં હોય એટલે કહેશે કે જમવાનું સાથે બનાવી લો. હવે જમવા ઉપર આપણે ભાર મૂકીએ, જો મમ્મીને ઢીલા પાડવા હોય ને તો એનું મેઇન રીઝન, એટલે મતલબમાં એનો મેઇન વીક પોઈન્ટ છે ભૂખ, ખાવાનું. હા, એમને ભૂખ બહુ લાગે છે. એની ભૂખ સંતોષાશે નહીં ને તો મમ્મી આમનામ ઢીલા પડી જાય. હે, તમારા પ્લાન પણ છે ને તમારા જેટલા જ કોમ્પ્લિકેટેડ હોય છે. ના તું આ હવે તું ક્યારની હવા મારે છે ને, પ્લાન તું આ. ના ના, હવે શું કરવાનું કે? તું જે કરવા કે ને એ હું તૈયાર છું, બોલ. વાહ, એટલે બધું મારે જ કહેવાનું, બધું મારે જ કરવાનું. પ્લાન પણ મારે આપવાનો, પ્લાનને અમલ પણ મારે કરવાનો, બધું જ મારે કરવાનું, બધું મારે જ કરવાનું. તો તમારી જરૂર શું છે? બોલ લીધું. હા તો જા, બધું તારે જ કરવાનું છે. શું આપ્યું તને? હા તે હાદી. દામિની વહુ, બોલવા માંડો. શું છે? વહુ બેટા, તબિયત સારી નથી લાગતી. તો હું ડોક્ટર તો નથી ને કે તમારી તબિયત સારી કરી દઉં? એવું નથી, થોડો ઉકાળો બનાવી આપો ને. શું? હવે તમારાથી એક ઉકાળો પણ નહીં બને મમ્મી. આ ઘરના કોઈ કામ તો થતા નથી, પણ આ નાના નાના કામ તો કરો. ના, થાય છે ને બેટા, પણ આજે થોડી તબિયત વધારે. તમારા રોજના નાટક છે, રોજે તમારી તબિયત ખરાબ હોય છે. તો રોજે શું મારે તમારા કામ જ કર્યા કરવાના? રોજે તમારી સેવા કરવાની? આ ઘરના બધા જ કામ કરું છું હું, પણ છે ને આ ઘરની વહુ છું, નોકરાણી નથી. બેટા હું ઘરના કામ તો કરાવું છું, આ ઘરના બધા જ કામ. બસ બસ, હા, ઓછાડ બદલવો, ચાદર પાથરવી, આવું બધું કામ કરું ને, એને છે ને ઘરના કામ કર્યા ના કહેવાય. પણ વાસણ ને એ પણ તો હું જ કરું છું ને. આભાર તમારો. આભાર? હા, ક્યારેક ક્યારેક કામ કરો છો ને એનો આભાર. હવે છે ને તમને સીધા શબ્દ મને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, મને તમારા કામ કરવું નથી પોસાતું. તમારા કામ છે ને જાતે કરજો. તમારી રસોઈ છે ને હવેથી તમે જાતે બનાવજો, હું નહીં બનાવું. હા, આવું શું કામ બોલે છે દામિની બેટા? મેં એવું તો શું કર્યું કે અચાનક તું આવું કરે છે? અચાનક નહીં, ઘણા સમયથી તમને કેવું હતું, પણ શું કરું, તમારી મર્યાદા રાખતી હતી, પણ હવે છે ને એ બધું ભૂલી ગઈ છું. મર્યાદા ભૂલી ગઈ છે? આ બધું તું શું બોલે છે? તને ખબર તો છે ને કે આજે મારી તબિયત સારી નથી એટલે
તને કહું છું કે ઉકાળો બનાવી આપ અને આ ઘરના કામમાં હું મદદ કરું જ છું ને તને. અરે એકવાર કહો, એમાં સમજાતું નથી તમને? કીધું ને મારાથી નહીં થાય તમારા કોઈ કામ, તો સમજ નથી પડતી? બુદ્ધિ નથી આપી ભગવાને? હા પણ આટલું બધું અકળાવવાની જરૂર નથી. હવે ઘરમાં તું જ છે, હેતલ વહુને તો કાઢી મૂકી છે, તો ઘરના કામ તું નહીં કરે તો બીજું કોણ કરશે? અરે વાહ, હેતલ વહુને કાઢી મૂકી છે તો મેં થોડી કાઢી મૂકી છે, તમે કાઢી મૂકીને. મેં તો નહોતું કહ્યું તમને કે તમારી હેતલ વહુને કાઢી મૂકો. તમે નહોતું કહ્યું, પણ આ તમારો સાથ પુરાવવા માટે તો મેં એની સાથે આવું કર્યું હતું. માગી હતી? મેં તમારી મદદ માગી હતી? નહીં ને, તો શું કામ ને મારી મદદ કરી? અને તમને કોણે કહ્યું કે હેતલ આ ઘરમાં રહેતી હતી? એ મને નહોતું ગમતું. મને તો ગમતું હતું. તમે છે ને તમારા સ્વાર્થ માટે, તમારા સ્વાર્થ માટે તમે એને ઘરની બહાર કાઢી છે. અને એટલી બધી દયા આવતી હોય ને તો બોર્યા બિસરા પેક કરો અને જતા રહો એની સાથે, સાચો છે તમને. અરે પણ મેં તો તમારો સાથ આપવા માટે હેતલ બહુને આ ઘરમાંથી કાઢી, ને તમે મારી સાથે આવું વર્તન કરો છો. હા, તમે જ કહેતા હતા કે આદિ કમાય છે, અશોક નથી કમાતો, તો ઘરના કામ હું નહીં કરું. અને તમે હેતલને કહેજો કે એ ઘરના કામ કરે. હવે તમારી લીધે જ તો હું એને વળતી હતી. પણ હવે હેતલને કાઢી મૂકી છે તો ઘરના કામ તો મારે કરવા પડે છે ને. અને હવે મને નથી પોસાતું. હું પ્રેમથી તમને કહું છું, તમે છે ને પોતાનું બેગ પેક કરો અને તમારી હેતલ વહુ છે ને એની પાસે જતા રહો. બિચારી સંસ્કારવાળી હતી ને, તમને સાચવ છે. હવે મારું શું છે? મને તો છે ને આ તમારી સેવા કરવી, તમારું ધ્યાન રાખવું બિલકુલ પસંદ નથી. તો તમે જેટલા જલ્દી જશો ને એટલું તમારા માટે સારું છે. આ તમે શું બોલો છો? હું ક્યાં જાઉં એ લોકો જોડે? તમે તમે તો મને રાખવાની વાત કરી હતી ને, કે તમે મને આ ઘરમાં રાખશો. અને મજબૂરી? ત્યારે મજબૂરી હતી મારી. આદિએ કહ્યું હતું મને, અમે બંને છે ને એકબીજાની સામે ડીલ કરી હતી કે હું ઘરના કોઈ કામ નહીં કરું, એના બદલામાં મારે તમને સાચવવા પડશે. પણ હવે ઘરના કામ તો મારે કરવા પડે છે ને, તો પછી તમને શું કામ ને હું સાચવું? હું અને મારા હસબન્ડ બંને શાંતિથી હસી ખુશીથી સાથે રહીએ ને, તમારી કોઈ જરૂર નથી અમારા ઘરમાં. પણ તારો હસબન્ડ મારો દીકરો છે, અને મારા દીકરાની મરજી તો જાણ તું, કે એમ થોડી કરવાનું હોય. એક સાચી વાત કહું મમ્મી તમને, તમારા દીકરા સાથે છે ને મેં ઓલરેડી વાત કરી લીધી છે. અને તમારા દીકરાએ જ કહ્યું છે કે મમ્મીને છે ને તું જેમ બને ને એમ વધારે ત્રાસ આપ, હેરાન કર, એટલે છે ને એ સામેથી આ ઘર મૂકીને જતા રહેશે. હા, લાગ્યો ને ઝટકો? આ પત્ની આગળ છે ને માની કોઈ વેલ્યુ નથી, સમજી ગયા? મારો આદિ? હા, તમારો આદિ, એને જ કહ્યું છે તમને ઘરની બહાર કાઢવાનું. આવી ગઈ? હા, ખરેખર તારા ભાઈ બહુ સારા છે. અને આજે નો હમણાં ફોન આવ્યો મારામાં, એ આજે ગૌશાળા ગયા છે. બરાબર, દાન કરવા ગયા છે. દાન કરવા, સેવા કરવા. હા, પણ હા એને એકલવાયું જીવન નહીં લાગતું હોય. હવે એમને ઈચ્છા જ છે દાન પુણ્ય કરવાની, તો આપણે શું કહેવું? સાચી વાત છે. અને સેવા તો બધા જ વ્યક્તિને કરવી જોઈએ. સેવા કરે તો મળે મેવા. સાચી વાત છે. પણ એને કઈ લાલચ નથી, કઈ નથી, આ ભાવ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. હું શું કહું છું તમને? હા બોલ ને, હું શાકમાં શું લાવીશ? બેન તું તારા હાથનો ઓળો બનાવી મારે ખાવો જ છે એમ, ને બહુ ભાવે મારા હાથનો. પણ તમે ખાશો ને પાછા? અરે તું કદાચ તારા આ હાથે મને ઝેર આપે ને તો પણ હું પી લઉં. અરે તમને હું શું કહું છું? હા બોલ ને. માર્કેટમાં રમીલા માસી મળ્યા હતા. હા, એ પૂછતા હતા કેમ છે કેમ નહીં સારું. પછી વાત વાતમાંથી મેં પણ પૂછી લીધું કે મમ્મીની તબિયત પાણી તો સારા રહે છે ને એમ. હવે એ પૂછવાની તારે શું જરૂર હતી? હા પણ ભલે ને આપણે અલગ થઈ ગયા, પણ
આપડા ઈ આપડા જ છે ને, ઈ થોડા કઈ મટી જવાના છે? હા, મટી તો નથી જવાના, પણ જે રીતે આપણું અપમાન કર્યું ને, એવું તો કોઈ માં નહીં કરતી હોય. હવે એ બધું છોડો ને, એ એવું કીધું કે મમ્મીની તબિયત નથી સારી, તો તમે ગુસ્સો ન કરો ને, તો આપણે ચાલો ને એકવાર એમની ખબર કાઢી આવીએ. અરે હા, કેવી વાત કરે છે તું? હા, અત્યાર સુધી તને હેરાન કરી અને હવે તુને આ ખબર કાઢવા જવાનું કહેશો? આપણી આપણી ફરજ બને, એ આપણા માવતર છે અને આપણે ખબર કાઢવા તો જવું પડે ને. ભલે ને આપણી ઉપર જે કંઈ બી ત્રાસ ગુજાર્યો હોય, માછલા ધોયા હોય, પણ આપણા એ આપણા છે, આપણે થોડું ભૂલી જવાય એને. જો હેતલ, મારી વાત સાંભળ તું. એ જેવા થયા છે ને, એવો હું થઈ ગયો છું. હું પણ કોઈ દિવસ છે ને એના ઘરે પગ નહીં મૂકું. એને એનું મુબારક. ના, એ તો તમે ખોટી જીત કરો છો. એ આપણા માવતર છે, આપણી ફરજ બને કે આપણે ત્યાં જઈએ, પૂછીએ અને કઈ તકલીફ હોય તો આપણે એને કામ આવીએ. એક વાત કહું? હા, આજે મને ગર્વ છે કે મને તારા જેવી પત્ની મળી. કારણ કે આ અત્યારે જો સાસુ વહુને ઘરની બહાર કાઢી મૂકી હોય ને સાસુએ, તો વહુ કોઈ દિવસ છે ને એની માટે સાઈ ન બનાવી દે. અત્યારની વહુ એવી છે, પણ ખરેખર મારા કિસ્મત સારા છે કે મને તારા જેવી પત્ની મળી છે. તો મારા માટે થઈને આપણે જઈએ મમ્મી પાસે? અરે મારું નહીં માને. પણ તમે એકવાર મારું માની લો ને. મને આમ પણ બહુ ઈચ્છા છે મમ્મી પાસે જવાની. હાલો ને. હા, વાંધો નહીં. હાલ હાલ. હા દી બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. જો ને, શું થયું? હા, મારી આજે તબિયત સારી નથી, તો દામિની બહુને મેં કહ્યું કે જમવાનું બનાવી નાખે અને મારા માટે ઉઘાડો બનાવે, તો મને નથી ટાઈમે જમવાનું આપતી કે નથી મને નથી મારી સાથે સારું વર્તન કરતી. મને બહુ હેરાન કરે છે. અરે મમ્મી, આ કેવી વાત કરો તમે? દામિની તમને હેરાન કરે? આવું ક્યારે ના બને. તમારી કઈ ભૂલ થતી હશે. ના બેટા, સાચું કહું છું. જો અત્યાર સુધી મને ખબર છે કે તમે ગમે તેને હેરાન કરી શકો, પણ તમને કોઈ હેરાન ના કરી શકે. એટલે મજાક નહીં કરો. મારું ઘર ભંગાવવા માંગો છો? આ મોટા ભાઈને કાઢ્યું એમ મને કાઢવા માંગો છો? ના ના ના. તો આદી સાચું કહું છું, દામિની કોઈ કામ નથી કરતી, મને હેરાન કરે છે અને મને જમવાનું નથી આપતી, મારી દવા નથી લઈ આપતી, મને મારી સાથે કોઈ સારું વર્તન નથી કરતી. બેટા, ઓછું જમશો તો સારું રહેશે શરીર માટે. એમ પણ શરીર ફૂલાઈ ગયું છે. આ થોડું ઓછું જમશો તો શરીર પતલું થશે, સેહત સારી રહેશે, હા, સરખું ચલાઈ શકશે. આ શું બોલે છે તું? મારી તબિયત નથી સારી, હું ઉકાળો માંગુ છું તો ઉકાળો પણ નથી આપતી. મને કહે છે કે જો તને તમારાથી થાય તો જાતે કરી લો. હું કંઈ તમારા કામ માટે બંધાયેલી નથી, હું આ ઘરની નોકર નથી, આવું બધું કહે છે આદિ. ઉભારો દામિની, દામિની. મમ્મીને શું કહે છે તું? હા, જમવા નથી આપતી, દવા નથી આપતી, હજી નહીં આપતી. આ ડોશી, આ તારું છે ને બહુ થયું, બહુ સહન કર્યું તને. ચાલ નીકળ, જાય છે કે ધક્કા મારીને ઘરની બહાર કાઢું. અરે કરી લીધી ને ચુગલી તે. વાહ ભાઈ, બહુ સારી રીતે મમ્મીને હાસવે છે તું. અરે તું તો મમ્મીને પણ ના હાચવી હકી. ના સાચવી શકી, તારામાં બહુ તેવળ છે ને. તું લઈ દેજે મમ્મીને સાથે, સાચવજે. હા, આ તો હતી જ તે. આ તો તમારા લોકો માટે થઈને અમારે ઘર છોડવું પડ્યું. અરે રે, તો હજુ એ ક્યાં મોડું થયું છે? હજુ સમય છે આપણી પાસે. ચાલ લઈ દેજે આ પાર્સલ સાથે. હા, લઈ જઈશું. વા અશોક બેટા, મને માફ કરી દે. મને મને લઈ જા તારી સાથે. આ લોકો મને બહુ હેરાન કરે છે. હા, મને જમવાનું નથી આપતી. અરે હું બીમાર છું તો મને ઉકાળો પણ નથી આપતી. મેં તમારા લોકો સાથે બહુ ખોટું કર્યું બેટા. હું તમને હેરાન કરતી રહી, ન બોલવાનું બોલતી રહી. બેટા મને માફ કરી દે, મને લઈ જા. હું મારે નથી રહેવું આ લોકો જોડે. મમ્મી, તમે અમારી માફી માગો, એનું સારું લાગે. અને આદિ, હું તને કહેવા માંગુ છું,
સાંભળીશ મારી વાત? હા ના પાડશો તો પણ બોલજો જ ને. બોલો બોલો. હા અને ના પાડી હતી કે આપણે આ ઘર નથી છોડવું, પણ મેં જ કીધું કે આપણે જતા રહેવી. પણ તો આવું રાક્ષસ એટલે રાક્ષસ જ રહ્યો. અરે બસ, પહેલેથી તું સ્વાર્થી હતો, મારી જ્યારે જરૂર હતી ત્યારે મારો ઉપયોગ કરી લીધો, પછી અમને જ્યારે આ ઘરમાંથી કાઢવા હતા ત્યારે મમ્મીનો સાથ લીધો અને અમે પણ ઘર છોડી દીધું, એટલે મમ્મીને પણ હવે બહાર કાઢવાના હતા ને. હા પણ જરાક વિચાર તો કરતું, આપણી માં છે, માથી મોટું દુનિયામાં કોઈ નથી. અને અત્યાર સુધી તારો જીભડો બહુ આલ્યો છે અને મેં મમ્મીની માન મર્યાદા માટે મેં તારી સામે નથી બોલી. હા નથી બોલી ને, બહુ સારું કર્યું. હાદી, આ લોકો છે ને તમને ભ્રમિત કરી રહ્યા છે, આમની વાત સાંભળવાની જરૂર નથી. હવે આપણે સલાહ શિખામણ આપશે, જ્યારે ઘરની બહાર કાઢ્યા ત્યારે તો મમ્મીને આપણી પાસે રહેવા દીધા હતા ને, એટલી બધી દયા આવતી હતી તો ત્યારે લઈને જતું રહેવાય ને. હા ત્યારે ત્યારે તમને કહું, ત્યારે કીધું તું, પણ મમ્મી ત્યારે અમારે વિરોધમાં ઊભા હતા, તમારી જોડે હતા. અને મમ્મી એક બીજી વાત કહી દઉં કે આ રમીલા માસી મળ્યા હતા અને માર્કેટમાં અને વાત કરી કે મમ્મીની તબિયત બરાબર નથી, મેં તો ના પાડી કે મારે નથી આવવું, તું જઈ આવ, પણ મને મારી વાત ના માની અને મને કે તમે સાલો ને સાલો, એટલે હું અહીંયા આવ્યો. અશોકભાઈ તમને એક સાચી વાત કહું, આ તમારી માં છે ને એ બહુ સ્વાર્થીલી છે, અત્યાર સુધી અમારી સાથે રહ્યા, અમારો સાથ આપ્યો, કારણ કે એમને પૈસાની જરૂર હતી, અમે પૈસા આપતા હતા ને, એમનો નાનો દીકરો એ વધારે કમાતો હતો, એટલે તો તમને ઘરની બહાર કાઢી મૂક્યા ને, અને હવે અમે લોકો સાચવતા નથી એટલે તમારી પાસે રોદણા રોવે છે. હા ભલે રોદણા રોવે, પણ માં તો માં હોય છે. હા અરે નાલાયક, નવ નવ મહિના એના પેટમાં એને રાખ્યો છો અને અવળો મોટો કર્યો, હારા ધંધામાં તને સડાયો, હારા પૈસા રળવા શીખવાડ્યો અને આજે તું એને આ ઘરમાંથી કાઢવા બેઠો છો. હા જેણે તને દુનિયા દેખાડી એને તું ઘરમાંથી કાઢવા બેઠો છો, જરાક વિચાર તો કર તું. હાદી, ઇનફ ઇઝ ઇનફ, હવે આ જોકરોને ઘરની બહાર કાઢો ને. હા કાઢું છું, નીકળી જા. હાદી ધીસ ધીસ કેમ? આ બધું તારા લીધે થયું છે, તે જ કર્યું છે. હું મારા ભાઈને ભૂલી ગયો, ભાભીના પ્રેમને ભૂલી ગયો, ત્યાં સુધી કે માના પ્રેમને પણ ભૂલી ગયો. આ તારી વાતોમાં આવીને આ લોકો સાથે ન કરવાનું વર્તન કર્યું, ઝઘડો કર્યો, હા એને ભાભીને ઘરની બહાર કાઢાવ્યા. હવે બાકી હતું તો મમ્મીને પણ હા ઘરની બહાર કાઢી રહ્યો હતો હું, પણ એવું ક્યારેય નહીં બને, મમ્મી આ ઘરમાં જ રહેશે. અને ભાઈ ભાભી તમે લોકો પણ પાછા આવી જાવ આ ઘરમાં, આ ઘર તમારું છે અને તમે અહીંયા રહેશો. હાદી હાદી સાંભળી લીધું મેં, બહેરો નથી હું. તો નક્કી કરી લીધું છે ને તમે કે તમારે આ લોકોને ઘરમાં રાખવા છે? હા નક્કી કરી લીધું છે, અને તારી માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે, તું જઈ શકે છે. હાદી તમે એક મિનિટ, આ બધું તમારે લીધે જ થઈ રહ્યું છે, તમારે છે ને મને ઘરની બહાર કાઢવાની જરૂર નથી, હું જાતે જ જાતે જ આ ઘર છોડીને જાઉં છું, કારણ કે પૈસાનો ઘમંડ તો તમને પણ એટલો જ હતો ને, પણ હવે ઇટ્સ ઓકે, હું જાઉં છું મારા પપ્પાના ઘરે, રહેજો એકલા. કઈ વાંધો નહીં. અરે પણ રહો બેટા. હાદી ભૂલ સમજાય તો પાછા આવજો, નહીં તો રહેજો આખી જિંદગી. હાદી તે હા શું કરે. કઈ વાંધો નહીં મમ્મી, સોરી મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. હા ચાલો આપણે દવાખાને દવા લઈ આવીએ.